નમસ્કાર, હું રામ મોરી, આપ સૌનું નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે ગુજરાતી ભાષા ઉપર જેમનું લૂણ અને ઋણ છે એવા સર્જકોને મળીએ, એમની જીવનકથાના, એમની અનુભવ કથાના પાનાઓને જરા ઉલ્લેખીએ અને વિરડો ડોળાય નહીં એ રીતે એ જગત જીવ્યા છે એ જગતને જરા જુદી રીતે આપણે પામીએ. એ ઉપક્રમમાં આજે આપણી સમક્ષ ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, સંપાદક અને અભ્યાસુ એવા દિનકર જોશી ખાસ મુંબઈથી પધાર્યા છે. હું એમને વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આદરણીય દિનકર જોશી. શ્યામ એકવાર આવો ને આંગણે, અને મારી ઈચ્છા હતી કે દિનકરભાઈ એકવાર આવો ને નવજીવનના આંગણે, અને તમારે બધાની પણ તીવ્ર ઈચ્છા હશે જ કે પ્રકૃતિએ વ્યવસ્થા કરી આપી અને દર્શકને મળવા આવનારા દિનકરભાઈ આપણને મળી ગયા દર્શક પહેલાં. ગુજરાતી ભાષામાં જેને નવલકથાઓના રસિયા છે, નવલકથા જુદી જુદી પ્રકારે લખાતી રહી છે, પણ એમાં જે જીવનકથનાત્મક નવલકથાઓ, એવી નવલકથા જે કોઈ સર્જકના, કોઈ મહાન વ્યક્તિના જીવનને જરા નવલકથાના ફોર્મમાં, કથાના ફોર્મમાં આપણી સમક્ષ રજૂ કરે છે, એ વિષયમાં ખૂબ ઓછું કામ થયું છે. પણ એ બધાની વચ્ચે જયુની વાર્તાની જેમ, રાજ કપૂરનો ટાપુની જેમ વચ્ચે ઊભા છે દિનકર જોશી અને એની અમર નવલકથાઓ, જેમણે નર્મદના જીવન પર લખી એક ટુકડો આકાશનો, ટાગોરના જીવન પરની એમની નવલકથા અમૃત પંથનો યાત્રી, હરિલાલ ગાંધી એમને આલેખતી નવલકથા પ્રકાશનો પડછાયો. ટાગોરની અમૃતપંથનો યાત્રી તો જ્યારે વાંચીએ ત્યારે લાગે કે ખુદ પોતે ટાગોર બનીને આપણી સમક્ષ વાત કરી રહ્યા છે. મોહમ્મદ અલીજીના કેટલું અદ્ભુત આ શીર્ષક, પ્રતિનાયક, આ બહુ અઘરું શીર્ષક છે. જ્યારે એના વિશે કશું લખો છો અને મધ્યસ્થ બનીને વાત કહેવાની છે ત્યારે દિનકર જોશી જ હોઈ શકે જેમને આ પ્રતિનાયક શીર્ષક સ્ફૂરે. ટોલ્સ્ટોય ઉપર એમણે જીવનકથાઓ લખી છે, પણ વિશેષ પ્રેમ એનો કૃષ્ણ રહ્યા છે. અને ચક્રધારી મોહન અને ચરખાધારી મોહન એમના રસનો વિષય રહ્યો છે. વળી નવજીવનમાં એમનું આવવું એ પણ એક યોગ છે, કારણ કે સ્વામી આનંદના પત્રો વિશે, એમના નિબંધો વિશે ચાર એમને ગ્રંથો કર્યા છે, અને ગાંધીજી ઉપર તો એમનું સર્જન આપણે જાણીએ છીએ, અને આ બે નામો નવજીવન સાથે જોડાયેલા છે. મહાભારત ઓરિજિનલ કયું, આવો એક પ્રશ્ન થાય, આટલા બધા મહાભારતના પ્રકારો છે, તો એક બહુ અઘરો પ્રશ્ન હતો કે આનો જવાબ કેવી રીતે મળે કે આ મહાભારતને આપણે ગણીએ કે આ હવે ગણમાન્ય, આ પ્રમાણ છે ને, આ હવે આને જ આપણે ફોલો કરીશું. તો પુણેની ભાંડારકર જે ઇન્સ્ટિટ્યૂટ છે એમણે આ યજ્ઞ હાથમાં લીધો અને ગુજરાતી ભાષામાં 20 ભાગનું મહાભારત જે સંપાદિત થયું એમના એમની ધુરા દિનકર જોશીએ સંભાળી હતી, અને એમના કારણે ગુજરાતી ભાષાને 20 ગ્રંથોમાં મહાભારત મળ્યું છે. હું ટૂંકાવીશ, તમને ખ્યાલ છે મારો લોભ, પણ 150થી વધારે પુસ્તકો આ સર્જકના નામે બોલે છે. વળી દેશ વિદેશ અને ભારતીય ભાષા ભેગી કરો તો 50થી વધારે ભાષામાં એમના પુસ્તકો અનુવાદિત થઈ ચૂક્યા છે. એમની કૃતિથી સિનેમા, ટીવી સિરિયલ કે થિયેટર પોતાનો લોભ રોકી નથી શક્યું એવા દિનકર જોશી આપણી સમક્ષ મારી કેફિયત અંતર્ગત ભડી ભંડારિયા અને નાગ ધણીબાથી જે વડલો રોપાયો એની વડવાઈ છે એક મુંબઈ જઈને પાંગરી, એ અનુભવ વિશ્વ વિશે આપણી સાથે વાત કરશે આદરણીય દિનકર જોશી. આદરણીય વિવેકભાઈ, નવજીવનના બીજા ટ્રસ્ટીઓ જે ઉપસ્થિત હોય, આદરણીય રતિભાઈ, રામભાઈ અને આપ સૌ, સૌને નમસ્કાર. મારા મનમાં વાત ક્યાંથી શરૂ કરવી એની થોડીક ગડમસર હતી, હજી છે, કારણ કે વાત કરવા માટે વિષય મારી કેફિયત, એટલે કે મારે જ મારી વાત કરવાની, જ્યારે પોતે જ પોતાની વાત કરવાની હોય ત્યારે અબ્રામ કાવલીનું એક વાક્ય યાદ આવે, જવાહરલાલ નહેરુએ
પોતાની જીવનકથાના પહેલાં પાને લખેલું છે કે જ્યારે હું મારી પોતાની વાત કરું ત્યારે સારી અને નબળી, સબળી અને નબળી બે પ્રકારની વાતો દરેકના જીવનમાં હોય. સબળી વાત કરવી બહુ ગમે, પણ સબળી વાત એ આત્મા પ્રશંસા છે, અને આત્મા પ્રશંસાને મહાભારતકારે આત્મહત્યા કહી છે. મહાભારતમાં દ્રોણ કે નહીં કર્ણ પર્વમાં ક્યાંક આવી વાત છે કે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તારા પોતાના વખાણ કર, આ વાત આવે છે. કર્ણ પર્વની એ વાત આત્મહત્યા છે. નબળી વાત કરવાની હોય સાચી હોય, પણ કેવી ગમે નહીં. કાંઈ પણ પોતાના વિશે નબળું બોલવું મને ગમતું હોતું નથી. પછી કેટલીક વાર પોતે સારો માણસ છે એમ દેખાડવા માટે મને નબળું ગમે છે એમ કહેતો હોય છે, પણ ખોટો હોય છે, સાચો નથી હોતો. તો આજે આવી વાત આપણે કરવી છે, કરીએ, અમે વાતો કરીએ, એમાં કાંઈ વાંધો નહીં, જે છે એ છે. મિત્રો, વાતની શરૂઆત પોતાના વિશે કરવાની છે, મેં તમને કહ્યું. અને પોતાના વિશે વાત કરવી એ છીછરા પાણીમાં ડૂબકી મારવા જેવું છે. પાણી ઊંડું હોય ને તો ઉપરથી ધૂપકો મારવાની મજા આવે, ઊંડું પાણી હોય તો. પણ જો પાણી છીછરું હોય ઉપરથી પડો જોઈએ, માથું ભંગી જાય. એટલે જો ઊંડાણ હોય તો વાત કરવામાં વાંધો આવતો નથી. આજે આપણે થોડીક વાત કરીએ. હવે છીછરી છે કે ઊંડાણવાળી છે એ હું તો જાણતો, બાકીનું તમે જાણો. સાહિત્યકાર તરીકેની મારી જે કારકિર્દી હોય એની હું વાત કરું, એ એક વાત થઈ. અને વ્યક્તિગત રીતે ક્યાં જન્મ્યો, કયા માતા પિતા, ક્યાં ભણ્યો, કેટલું ભણ્યો, ક્યાં નોકરી ધંધો કર્યો, પરણ્યો, સંતાનો પેદા કર્યા, આ બધી વાતો બધાનું સરખું જ હોય. મેં બેંકમાં નોકરી કરી હોય તો તમે રેલવેમાં કરી હોય તો વાત સરખી. મેં આ કામ કર્યું, બીજે બીજું કર્યું હોય, પણ આ બધા પ્રસંગો જે બને છે ને જીવનમાં એનાથી એક ઘડતર થાય છે. એ ઘડતર આ પ્રસંગોની તમને ખ્યાલ પણ ન બની ગયો છે. આવા થોડાક પ્રસંગોની હું વાત કરીશ, પર તો કે હું જે આજે છું, હું તરીકે તમારી સામે ઊભો છું, એ હું કોણ છું, કેવી રીતે બન્યો, એ બનવા પાછળની જે ભૂમિકા છે એની થોડીક વાત કરશું. અછડતી સાહિત્યની થોડીક વાત કરશું. સાહિત્ય ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, ને શું કર્યું, ને શું નહીં. મારું ગામ ભાવનગર જિલ્લાનું નાગધણીબા, તમને નામનો ઉચ્ચાર કરતા તમિલ ભાષા યાદ આવશે, એવું નાગધણીબા. રેલવે લાઈન નહીં, બસ નહીં, ઇલેક્ટ્રિસિટી નહીં, સ્કૂલ નહીં, રસ્તા નહીં, નળ નહીં, ડૉક્ટર નહીં, આવું આ ગામ કશું જ નહીં, કશું જ નહીં. પાણી ભરવા જવું હોય તો નદીએ જવાનું, નાવા જવું હોય તો કુએ જવાનું, આવું આ ગામ નાનકડું, 500-700ની વસ્તીવાળું. આ ગામની બાજુમાં બીજું એક ગામ મારો મોસાળ ભંડારિયા, ત્યાં મારો જન્મ થયો. નાગધણીબામાં થોડુંક રહ્યો છું, બહુ વર્ષો નથી રહ્યો, થોડાક વર્ષો રહ્યો છું. અમારે એ દિવસોમાં પુરુષ વર્ગ કમાવા માટે મુંબઈ જાય, અને પછી ત્યાંથી દર મહિને 25 રૂપિયાનો મની ઓર્ડર આવે, જેને અમે ખર્ચી કહેતા. એ ખર્ચેતા 25-50 રૂપિયા આવે, 25-50 નહીં આવતા એવું લાગે છે, 500 બહુ કહેવાય દિવસોમાં. એ જે રૂપિયા આવે એમાંથી ઘર ચાલે, આમ ચાલતું હતું એ દિવસોમાં. અહીં જન્મ્યો અને પછી રહેવાનું
થોડુંક થોડુંક ભાવનગર થયું અને થોડુંક મુંબઈ કાંદીવલી થયું. મને આજે યાદ છે, હાથમાં નાળિયેર લઈ, કપાળમાં ચાંદલો કરી, ગળામાં ફૂલની માળા પહેરાવી અને મારા ઘરથી સામે સ્કૂલ, ત્યાં સરસ્વતી સરસ્વતી તું મોરી માં એમ ગાતા ગાતા બસ માતા પિતા છોકરાઓ મને લઈ ગયા હતા, મને આજે યાદ છે. અને એ સરસ્વતી માએ આજે હું તમારી સામે વાત કરું છું તો પાછળ ઉભેરી સરસ્વતીનું છે આ દિનકર જોશીનું કોણ ગાંઠતું હતું. ગાંઠવા જેવું છે શું આમાં? કાંઈ નથી. પણ પેલો પેલી પાછળ ઊભી છે ને એને જો મને ખ્યાલ ન હોય તો હું બેવકૂફ કહેવો. કદાચ થોડાક વર્ષો પહેલાં ખબર નહોતી પડતી, થોડાક વર્ષો પહેલાં તાળીઓ પડે ને ત્યારે એમ લાગતું વાહ 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 આપણી તાળી પડે છે. આજે ખબર છે કે આપણી નથી પડતી આ. આજે ભલે કોઈક પાડતું હોય પણ આપણી નથી પડતી, પાછળ આપણને દેખાતું નથી એની પડે છે. આઠ કે નવ વર્ષ પ્રસંગો કેવા ઘડાય છે હું તમને કહું છું. ઘડાયેલા પ્રસંગોમાંથી જીવનનું ઘડતર કેવી રીતે થાય છે. હું સાત આઠ વર્ષનો, છ સાત વર્ષ મને યાદ છે. મારા જીબાપા, જીબાપા એટલે બાપુજીના મોટા ભાઈ, પિતાના મોટા ભાઈને અમે જીબાપા કહેતા, આજે જુદા જુદા નામે ઓળખે છે. અમે નદીએ નાવા જતા હતા, નાવા તો નહીં હતું, વડીલ હોય, મોટા ભાઈ હોય, કાકા હોય, દાદા હોય, જે બાપુજી હોય, એ ચાર પાંચ જણા જતા હોય પોતાના ધોતિયા અને ટુવાલને લઈને, અમે પણ જતા હોય એમની સાથે. નદીએ નાય, કપડાં ધોવે જ છબછબાવું કહેતા એને, કપડાં ધોવે પછી ત્યાં બહાર ઝાંખરા રેતી ઉપર સૂકવે, ત્યાં અમારું શંકરનું મંદિર, એ મંદિરે જઈને લોટો ચડાવીએ, આવું બધું રોજ થાય, આરતી ઉતારીએ અને પછી ઘરે આવીએ, આવું રોજ થાય. તે દિવસે જીબાપા સાથે, જીબાપા સાથે ત્રણ ચાર ભાઈઓ એમના કાકા દાદા બધા મોટા ભાઈ અને હું હતો, નદીએ ગયા, નાઈને પાછા ફેર્યા. પાછા ફેર્યા ત્યારે એ બધા વડીલો વાતો કરતા હતા, વાતો કરતા હતી, વડીલો વાતોમાં હું કાંઈ સમજતો હતો, સાથે સાથે ચાલતો હતો. જીબાપા એ કોક વિશે વાત કરતા કરતા ગુસ્સે થયા, અરે એ તો આવો છે, આમ છે તેમ છે, એમ કરતાં કરતાં ગુસ્સે થતાં થતાં અપશબ્દ બે બોલ્યા જીબાપા. એ અપશબ્દ સાંભળીને એની સાથે જે કાકા કે મોટા ભાઈ વગેરે હતા એ બધા હસી પડ્યા. મને થયું આ શબ્દ પહેલી વાર સાંભળ્યો છે. શબ્દ અપશબ્દ બે હતો પણ આપણને અર્થ ખબર નહીં, આનો અર્થ શું થતો હશે, પણ બધા હસ્યા એટલે આ શબ્દ કંઈક સરસ હોવો જોઈએ એટલે એટલું મને બેસી ગયું. ઘરે આવ્યા સાંજે, ફળિયામાં હું કશું પથ્થરો લઈને કંઈક ખોદતો હતો, કંઈક રમત કરતો હતો, અંદરથી જીબાપાએ બૂમ પાડી, એ દીનુ અહીંયા આવો. દીનું એ કામ ચાલુ રાખ્યું, એ ગયો નહીં. જીબાપાએ બીજી બૂમ પાડી, એટલે સાંભળતો નથી અહીંયા આવો. જીબાપા બહાર આવ્યા, મને ઊભો કર્યો, કેમ સાંભળતો નથી, જવાબ નથી દેતો? મેં કહ્યું જીબાપા આ પથ્થરો છે ને, આપણને એમ લાગ્યું કે આ પથરા વિશે જો પહેલો શબ્દ વાપરશું તો જીબાપા રાજી થશે. પહેલા શબ્દો નવા હતા આપણા માટે, આપણે બરાબર ભાઈ બે શબ્દો બોલી ગયા જ્યારે નવા શીખ્યા પછી. અને જીબાપાએ ઉભાથી તમાચો માર્યો, ક્યાંથી શીખ્યા આવા શબ્દ? જીબાપા આવું તો તમે બોલ્યા હતા સવારે. મેં તો કહ્યું જીબાપા લેવાઈ ગયા, એના ચેનો ચહેરો અમે જોયું, આજે મને ખબર પડે છે એ લેવાઈ ગયા. મને ઉભો કર્યો, બેટા તારે આવું કોઈ દિવસ ન બોલાય, પણ બીજા બોલ, બીજા ગમે તે બોલે તારે ના બોલાય, આ જીબાપાની આવી જા. અને માનશો આજે 86 વર્ષ થયા છે, આ 80 વર્ષ પહેલાંની વાત છે, જીબાપાની આ આજ્ઞા અક્ષરશ અપાડી છે. પણ એનો અર્થ એમ નથી કે જીબાપા જે બોલ્યા હતા એ શબ્દો મને નથી આવડતા, એ બોલ્યા હતા એની કરતાં અનેક શબ્દો નવા શીખ્યા છું, નથી શીખ્યો એમ નહીં,
બધી ગાળો આવડે છે, પણ જ્યારે ગુસ્સે થયો અને ગાળ બોલવાનું, ગુસ્સે થઈ ત્યારે ગાળ બોલાઈ જાય, મન થાય તરત જીવા પાડે આવી દીનું તારે નથી બોલવાનું. આ હું જે તમને કહેવા માગું છું, એ ઘડતરમાં કોઈ સ્કૂલ, કોઈ કોલેજ, કોઈ પાઠ્યપુસ્તક, આ બધું તો ઠીક છે. રશિયામાં કેવા રીંગણા થાય કે મેક્સિકોમાં શું થતું હોય, હવે એની વાતો શીખી શકી, થોડું જાણકારી મળે, પણ આ જે મળ્યું છે ને એ સૌથી ઉત્તમ હોય છે. જીવ બાપા ચાર ચોપડી ભણ્યા નહોતા, મને ખબર છે. તો આ રીતે આઠમા વર્ષની ઉંમરે કે નવમા વર્ષની ઉંમરે પથારી વર્ષ થયો. પથારી વર્ષ એટલે એવો પથારી વર્ષ, પગ પાયા સાથે બાંધેલા, એક 1.5 ફૂટ પહોળું, 5-5.5 ફૂટ લાંબુ એવું એક લાકડાનું ટેબલ બનાવેલું ખાસ મારા માટે. પગ બાંધી દીધા, સામે શરીર ઉપરથી વસ્ત્રો ઉકાળી દીધા, અને પછી આ છાતી ને આ બધા ભાગ ઉપર કપડું વીંટાડી દીધું પેલા ટેબલ સાથે, અને પૂરા 2 વર્ષ આ અવસ્થામાં ખાવું પીવું ઓ બધી રોજિંદી ક્રિયાઓ, સૂતા સૂતા જ, પડખું પણ ફરવાનું નહીં. આમાં 2 વર્ષ ગયા. હવે આ કોરોનાના 2 વર્ષ તો હમણાં આવ્યા, એ કોરોનાનો બાપ ત્યારે મારી ઉપર 2-2.5 વર્ષ હતો. હવે 2 વર્ષ દરમિયાન તમે 9-10-11 વર્ષ રહો, શું કરો? ઘરમાં કંઈ પુસ્તકોનો ભંડાર તો હતો નહીં, વાંચવું હોય એવું એ બધાને ઘરમાં ખબર નહોતી. એક ગિરધરકૃત રામાયણ કોઈકના માળિયા ઉપરથી મળ્યું, અને કોઈકે મને હાથમાં આપ્યું, લે સુધો સુધો તું જોવા. બા બાપુજી ભાઈ બહેન હોય ઘરમાં, આખો વખત તો કોણ બેસે? પેલા રામાયણ વાંચતા તો નહોતું આવડ્યું, અક્ષરો શીખી ગયો તો પણ વાંચતા તો નહોતું આવડ્યું, પણ એ ચિત્રો જે એની અંદર હતા ને એમાં બહુ મજા આવી. એમાં જટાયુ દેખાય, હનુમાન દેખાય, પેલો ડુંગર લઈને જતા હોય, આ બધા ચિત્રો જોઈને મને બહુ મજા આવી. એટલી બધી મજા આવી કે હું ચિત્રો જ વારંવાર જોયા કરતો, અને આ રામાયણના ચિત્રો જોતો હતો ત્યારે બાજુમાંથી કોઈકે મારા હાથમાં એક પુસ્તક આપ્યું, એક દીકરી બાજુમાં, નામ ભારતી, ભારતી એનું નામ હતું, મને યાદ છે. બાજુમાં એ સ્કૂલમાં કંઈક ભણતી હતી 8મા 9મા 10મા ધોરણમાં, અને એને રેપિડ રીડર એડિશનલ વાંચન તરીકે સત્યના પ્રયોગો એના હાથમાં હતું ગાંધીજીનું. એણે મને વાંચવા આપ્યું, રે દીનું તું વાંચ. આસપાસના ઘરમાં બધા થઈ ગયું હતું, વધારાનું કંઈ ચોપડ્યો, દીનું આપ્યો, દીનું તું વાંચ. એ સત્યના પ્રયોગો મેં વાંચેલી. હવે આજે મને મારી જાતને બહુ નસીબદાર માનું છું કે પહેલું પુસ્તક રામાયણ આવ્યું હાથમાં, પછી સત્યના પ્રયોગો આવ્યું. હવે થયું એવું, ખાનગી વાત છે, બન્યું એવું કે મારી પાસે આખો દી વાતો કોણ કરે? કોઈ હોય તો નહીં, કોઈક આવે તો 5-10-15 મિનિટ એની વાતો કરીને વયું જાય, અને જતા જતા પાછું એમ કહેતું જાય વડીલોને કે આ મગનબેનનું દીનું સાજો થયા એમ નથી, પથારી વર્ષ પીડ્યો છે, મોટો થઈને બાપને રડીને આપે એ વાતમાં માલ નથી. તે દિવસે બાપને રડીને આપવું એ ક્રાઇટેરિયા, સૌથી મોટો ક્રાઇટેરિયા. મોટા ભાગે એમ માનતું હતું આ રડીને નહીં આપે. હવે આ દિવસો અમારી પાસે કોઈ નહીં, અમારે શું કરવું? સત્યના પ્રયોગો વાંચેલી એટલે મને થયું ગાંધીજી જો પોતાની વાત કરતા હોય તો હું મારી વાત કેમ ન કરું? આપણે ગાંધીજી થઈ ગયા. એક નોટબુક 40 પન્નાની ફાટેલી ઓકની, દિવાલ ઉપરનું પૂઠાનું કેલેન્ડર જે આપણે પહેલાં લગાડતા, આજે તો કોઈ લગાડતું નથી, એ પૂઠાનું કેલેન્ડર લઈ નોટબુક એની ઉપર રાખી હાથમાં પેન્સિલ લઈને સૂતા સૂતા આપણે આત્મકથા લખવાની શરૂઆત કરી. માનશો, ગાંધીજી પછીની પહેલી આત્મકથા મેં લખી. અને આ આત્મકથા
હું મેં નામ આપ્યું. મારી વીતી ગયેલી જિંદગીની આત્મકથા. અને પછી પહેલું વાક્ય લખ્યું એ તમને નહીં કહું. પહેલું વાક્ય શું લખ્યું એ તમને નહીં કહું, એ કહેવાય નહીં. જેમ ગાંધીજી આત્મકથામાં કહ્યું છે ને કે બધું સત્ય નહીં કહું, પણ જે કહીશ એ સત્ય કહીશ. તો આપણે એ જ વાત રાખી છે કે બધું કહેવાની જરૂર નથી, પણ જે કહેવું એ સાચું કહું. તો આ પહેલી આત્મકથા વીતી ગયેલી જિંદગીની લખી. પછી તો બીજા પુસ્તકો વાંચવામાં બાજુમાંથી આવ્યા, અહીંયાથી આવ્યા. અને ગામમાં એક લાઇબ્રેરી હતી, ગામમાં એક મામા હતા, મામા રોજ એક પુસ્તક લઈ આવે ને મને આપે, સમજાવીને વાંચી જાઉં. મેં રમણલાલ દેસાઈ આખે આખા વાંચ્યા, મેં ઝવેરચંદ મેઘાણી આખે આખા વાંચ્યા. નહોતું સમજાવતું એવું ઘણું વાંચ્યું, સમજાય એમ ને વાંચ્યું, પણ વાંચ્યું ખરું. અને આ રીતે લખવાની શરૂઆત થઈ. પછી તો સાજા થયા, ગામમાં ફેર્યા, સ્કૂલમાં ગયા. સ્કૂલનું મેગેઝિન પહેલી વાર્તા લખી, ત્યાં પહેલી વાર્તા. વાર્તાનું શીર્ષક હતું જગત આ અકસ્માતનું. આ શીર્ષક આપવાનું કારણ એ હતું કે કલાપીની કોઈ કવિતા પાઠમાં આવતી, પાઠ્યપુસ્તકમાં, કિશોર વાંચન બાળામાં. એમ કલાપીની કવિતા રે રે અરે ર હા હા હા, એ તો આવતું જ હોય રે રે ને હા. તે રે રે ને હા હા માંથી આ અકસ્માતવાળી વાત આપણને સૂઝી અને વાર્તા લખી, લખીને મોકલાવી. 53-54-55 સાલ હશે, 53-54 મોકલાવી ચાંદનીમાં અશોક હર્ષને. ચાંદની વાત તો થઈ ગયો હતો, કાંઈ છાપી નહીં એને, વાર્તા કંઈ આપણને પાછી મોકલી નહીં. પણ અમે એ દિવસોમાં ગામમાં ચોકમાં એક કચોરીવાળો ગરમ ગરમ કચોરી બનાવે. અમારા એક મહેમાન બહારથી આવ્યા તો છોકરાઓ માટે કચોરી લઈ જાઓ એમ કરીને કચોરીનું પડીકું બંધ થયું. ઘરે આવ્યા, ચા મૂકી, કચોરીનું પડીકું છાપવાનું ખુલ્લું કર્યું. મેં પણ એક કચોરી લીધીને ખાવા માંડ્યો. તે છાપામાં જે અક્ષરો હતા ટાઇટલ શીર્ષક એની ઉપર આખરી, અરે આ તો મારા છે શબ્દો, ચટણીવાળા, કચોરીની ચટણીવાળા. એ કચોરી બચોરી દૂર કરીને જો બધા ઊભા રહો કીધું, છાપોનું પાનું બરાબર સાફ કર્યું, જોયું જનસત્તા હતું. હવે ચાંદની અને જનસત્તા એક જ પ્રકાશન ગ્રહ, એટલે અશોક હર્ષે ચાંદનીને બદલે જનસત્તામાં છાપેલી. અને પછી મને કાગળ પણ લખેલો કે તમારી વાર્તા મેલોડ્રામેટિક હોય, ચાંદનીમાં છાપવી યોગ્ય નથી, હું જનસત્તામાં છાપીશ. એ પાક કંઈ કાગળ પાછળથી મળ્યો, છાપવું એવું હાથમાં. હવે આ છાપું મારે મેળવવું ક્યાંથી? એટલે ત્યાં એક મજૂર મજનની ઓફિસ હતી ગામમાં. અને મજૂર મજન ગાંધીજીનું હું ત્યાં ગયો, ત્યાં લાઇબ્રેરી હતી. મેં લાઇબ્રેરિયનને પૂછ્યું કે મને જનસત્તા જોવું છે, જૂનું વર્ષે જોવા. તો કે હા મળશે, આઠ બધા પડ્યા છે. ગોત્યું મેં, પાનું મળી ગયું. હવે પાનું કેટલું કિંમતી કહેવાય એ તો જેણે એમાંથી પાસ થયું એને ખબર પડે. એ કિંમતી પાનને મેં લીધું. મજૂર મહાજનના જે જ્યાં બેઠા હતા નેતા કે કાર્યકર્તા જે હોય એને કહ્યું, સાહેબ મને આ પાનું આપો. તો કેમ? મેં કીધું મારે મારી વાર્તા છે. તે શું થયું કે તે પાનું ન લઈ જવાય કે પાનું તો મજૂર મહાજનનું કહેવાય, એટલે એની પસ્તીના પૈસા ત્યાં જાય કે? હવે એના પસ્તીના પૈસા માટે મારે શું કરવું મને કાંઈ ખબર નહીં. પરિણામ એ આવ્યું કે છાપું મને મળ્યું ને આજે નથી. એવું છાપું ગયું કાયમ માટે. તો આ રીતે લખાયેલી પહેલી વાર્તા ગાડું ચાલ્યું આપણું, ધીમે 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 ચાલ્યું. આ ચલાવ્યું, પહેલી નવલકથા લખી.
દૂર દૂર આરા સાવે સાવ સાચે સાચી એક વાર્તા છે બની હતી લખી. ત્યારે આપણને ખબર નહીં કે સાચે સાચું ન લખાય, એ ખબર નહીં. કારણ કે સાચે સાચું લગાય તો અમારું તો ઘણું બધું ખોટું થતું હતું. એ લખીને મેં એક જણને વાંચવા આપી. એ જાણતો હતો આ વાત, મને કે આ ન લખાય તને મારશે કે શું કરું, તો કાઢી નાખ. નામ ઠામ બદલી નાખ્યા, સ્ટેશનનું નામ બદલી નાખ્યું, આ બદલી નાખ્યું, આપ કપડાં પહેર્યા તો બીજા કપડાં પહેરાવી દીધા, અને એ વાર્તા લખી આખી અને છાપવા આપી. આપી પહેલી વહેલી તમારા બધા કેટલાક ઓળખતા હશે, સ્વાતિ પ્રકાશન, શિવજીભાઈ આશર, મુંબઈ હતા ત્યારે, એને આપી. શિવજીભાઈ આશરે મને કહ્યું, આવતા શનિવારે મારી ઓફિસે આવજો. બીજા શનિવારે બપોરનો તૈયાર થઈ ગયો હતો, બપોરનો તૈયાર થઈને એની ઓફિસે ગયો. શિવજીભાઈ બેઠા હતા, ધીમેથી મને કે તમારી આ વાર્તા અમે છાપશું, પછી આગળ શું બોલે સાંભળવાની મને જરૂર જ નહોતી. અને પછી એમણે એમ કહ્યું, આ વાર્તાના પુરસ્કારના અમે તમને આંગળીથી ટેબલ ઉપર આંકડો મૂક્યો, અમરીટી કરીને. એ આપણે મને તો 1,00,000 રૂપિયા હતા, આપણને ખબર નહીં એના પૈસા એટલા મળતા હશે. અને આ રીતે પહેલી નવલકથા છપાય દૂર દૂર આરા. આ દિવસોમાં નોકરી પણ જરૂરી હતી મારે માટે. નોકરી મેટ્રિકની પરીક્ષા આપવાની આવી ત્યારે એની 15 રૂપિયા ફી, પેલી ફોર્મ ભરતી વખતે ફી ભરવાની હોય ને 15 રૂપિયા, એ અમારે બહાર ભરવાની હતી. મારી પાસે 15 રૂપિયા હતા નહીં. બાપુજી તો મુંબઈ હતા, અમે ભાવનગર હતા. 15 રૂપિયા બા પાસે પણ બહુ મોટી રકમ કહેવાય, ક્યાંથી લાવવા? અમે 4 જણા, 4 એ 4 15 રૂપિયા વગેરેના. એ 4 જણાએ નક્કી કર્યું લાવવા ક્યાંથી, નથી. એક જણો છે ને એની પાસે 15 રૂપિયાની જોગ એને ઘરમાંથી કર્યો. એ ફોર્મ ભરી આવ્યો, પછી એને રસીદ આવી ફોર્મની 15 રૂપિયાની. હવે ભાવનગરમાં એક દાતા હતા દાનવીર, એ સાંજના રોજ બંગલાના બહાર ઓટલા ઉપર બેસતા, અને જે કોઈ છોકરો ફીની રસીદ લઈને આવે એને ફી આપે. એ 15 રૂપિયાની ફીની રસીદ લઈને ત્યાં ગયો, 15 રૂપિયા મળી ગયા, એ લઈને મને આપ્યા. એટલે હું ફોર્મ ભરી આવ્યો, પાછી રસીદ આવી, પાછી એને આપી, 15 રૂપિયા લીધા, ત્રીજો ફોર્મ ભરી આવ્યો. આમ અમે 4 જણાએ ફોર્મ ભરી મેટ્રિકની, પાસ થઈ ગયા. 78% માર્ક્સ આવ્યા, ત્યારે 78% બહુ ઘણા કહેવા હતા, આજે તો નહીં. કોલેજમાં તો બીજું કોઈ હતું જ નહીં, કોલેજ શામળદાસ કોલેજ ભાવનગરની દાખલ થઈ ગયા. હવે ભાવનગરની શામળદાસ કોલેજમાં ફ્રીશિપ એટલા માટે કે અમારા બાપદાદાને ભાવનગરના મહારાજાએ 14 વીઘા જમીન દાનમાં આપેલી બ્રાહ્મણોને, ખેડૂતની માફી, ખાતેદાર તરીકે હતી, એ માફી મળી કોલેજની. ત્યાં દાખલ થયા કોલેજમાં, પણ કોલેજ સવારનો ટાઈમ, સવારે 7:30-11 કેવું કંઈ. અને મારે તો નોકરી કરવી હતી, મને નોકરી મળી કલેક્ટર ઓફિસમાં. કલેક્ટર ઓફિસમાં 10:30 ટાઈમ, એટલે કેવી રીતે જવાય? એટલે કોલેજમાં ખોટી ખોટી યસ સર એમ પ્રોક્સી કરવાની, એ તો આવડતી નહોતી, એમ સિસ્ટમની ખબર નહોતી કે કોલેજમાં કોઈ આપણી હાજરી પૂછશે. 4th પીરિયડ ગેપ મારી દેવાનો અને કોલેજ નોકરી કરવા આવવાનું. પકડાઈ ગયા. પકડાઈ જવાનું કારણ એ હતું કે તે દિવસે સૌરાષ્ટ્રમાં રસિકભાઈ પરેખની સરકાર હતી. એવા મોસ્ટલી ચીફ મિનિસ્ટર હતા, મને લાગે કે ઢેબરભાઈ હતા, યાદ નથી આવતું. થયું એવું કે એમણે એક સર્ક્યુલર કાઢ્યો સૌરાષ્ટ્ર સરકારે,
કે સરકારી નોકરી કરતા હોય એને કોલેજમાં જવું નહીં, કારણ કે એમ કરવાથી કોલેજનું એનું ભણતર બગડે છે અને સરકારી નોકરીની અંદર કામ બગડે છે. પરિણામ શું થયું કે બે જગ્યાએ હાજરી પુરાવવા માટે ટાઈમસર આપણી ગેરહાજરી પકડાઈ ગઈ ત્યારે પ્રિન્સિપલે મને બોલાવ્યો, દીકરા નોકરી કે આ બેમાંથી એક પસંદ કર. મેં કીધું સાહેબ નોકરી જ પસંદ કરાય. નોકરીમાં 70 રૂપિયા પગાર હતો અને મને સ્કોલરશીપ જે આપી હતી કોલેજે એ 30 રૂપિયા હતી, એટલે 40 રૂપિયાનું નુકસાન થાય અને એ પરવડે એમ નહોતું, એટલે કોલેજ છોડી દીધી. એટલે ભણતરને ઇતિહાસ રીતે આપ્યા. એટલું કરી મુંબઈ ગયા. મુંબઈમાં અમે કહ્યું એમ પહેલી નવલકથા શિવજીભાઈ આશ્રમને આપી અને કામ આગળ વધાર્યું. પણ જે થયું ભણતર બંધ થઈ ગયું. પણ મુંબઈ ગયા પછી પૂનાની યુનિવર્સિટીએ એક જાહેર ખબર આપી છે, હસમુખ સાંકળિયા આપણે બહુ મોટા પુરાતત્વવિદ ઇતિહાસકાર, એમને એક આસિસ્ટન્ટ યુનિવર્સિટીમાં જોતો હતો ફર્ગ્યુસન કોલેજમાં. જાહેર ખબર આપી, મેં એપ્લાય કર્યું, મને પાસ કર્યો, આવી જજે અહીંયા કે મારા આસિસ્ટન્ટ તરીકે 2 વર્ષ ભણવાનું અને 2 વર્ષ ભણવામાં અહીંયા સ્કોલરશીપ મળશે, રહેવાનું મળશે અને જમવાનું મળશે. પણ બાપુજીએ ના પાડી. તમને કેટલા વર્ષ થયા? મેં કીધું 20 થયા. હવે તમારે ઘરનો ભાર ઉપાડવો જોઈએ, પરણી લેવું જોઈએ, મારે હું તો માંદો છું, તમારે સંભાળવું જોઈએ, હવે શું કરવું? આપણે ઘર સંભાળીએ, ચાલો કીધું. તમે કહો છો એ જ કરવાનું આપણે તો. હા, અમારે ત્યાં પહેલેથી નિયમ હતો, નોકરી શરૂ કરીને ત્યારે જે પગાર આવતો ને એ પગારમાંથી બાપુજીને આખે આખો હાથમાં મૂકી દેવાનો, એમાંથી 8 રૂપિયા રેલવે પાસના અને 15 રૂપિયા મહિને વાપરવાના, એમ 23 રૂપિયા મને આપે બાકીના એમ. હા, એ જમાનો હતો, એમાં કાંઈ ખોટું હતું સાચું હતું એવું મને ક્યારેય વિચાર આવ્યો નથી, કોઈ દિવસ નથી આવ્યો. હવે છૂટક બીજી વાત કહું. ભાઈ રામ મોરીએ કૃષ્ણની ગાંધીની વાત કરી. હવે આ કૃષ્ણ અને ગાંધી કેવી રીતે સાથે થયા એની તમને વાત કરું. મેં મહાભારત વાંચ્યું, રામનારાયણ વિશ્વનાથ પાઠકને ઘરેથી લઈને રાવી પાઠક ભારતીય વિદ્યાભવનની ચોપાટીમાં સામે રહેતા, ગુજરી ગયા હતા, મને મળ્યા નથી. પણ હીરાબેન એમના પત્ની એ મને મળતા. હું ભારતીય વિદ્યાભવનમાં જતો કોઈ ને કોઈ પુસ્તક માટે ત્યારે હીરાબેન મને મળતા. હીરાબેનને મેં કહ્યું, હીરાબેન મારે મહાભારત વાંચવું છે. વાંચવાનું કારણ એ હતું કે એ દિવસોમાં કર્ણ વિશે મેં એક નાનકડી વાર્તા લખેલી. હીરાબેને મને સસ્તુ સાહિત્યના 7 ભાગ આપ્યા મહાભારતમાં. આ 7 ભાગમાં આખે આખા વાંચી, 7-7 ભાગ, એટલે મહાભારત મારો પહેલો રીડિંગ. તમારે ગળે ઉતરે કે ન ઉતરે, મેં 4 વાર મહાભારત વાંચ્યું છે, 4 વાર. આ મહાભારત મેં વાંચ્યું પછી મેં દ્વારકા જવાનું થયું. હું પહેલાં દ્વારકા ગયેલો નહીં. મહાભારત વાંચતી વખતે કૃષ્ણ મારા મનમાં ખરા. દ્વારકામાં ભાલકા તીર્થ, જે દ્વારકા ગયા હશે એને ખબર હશે, ભાલકા તીર્થ, કૃષ્ણ પેલા વૃક્ષની છાયામાં પગ ઉપર પગ ચડાવીને આમ બેઠા છે, પગમાં તીર વહ્યું છે અને લોહી આમ ટપકે છે, આ જાતનું દ્રશ્ય છે. ત્યાં હું ભાલકા તીર્થમાં ગયો. કૃષ્ણને મેં ત્યાં ઝાડ નીચે બેઠેલા જોયા. સવારે
જ્યાં યાદવી યાદવો અંદર અંદર કપાય મૂવા હતા એ જગ્યાએ ગયેલો. બપોરે સાંજે ભાલકા તીર્થ આવ્યો. 1 લાખ ભાલકા તીર્થમાં પલાઠી વાળી અને બેસી બેઠો કૃષ્ણ સામે જોતો રહ્યો. જોતો એટલા માટે રહ્યો કે આ માણસે એટલું કર્યું, આ દશા એની, આ દશા માણસની. એને એના સગા સંબંધીઓ માર્યો, દીકરાઓએ, દીકરાના દીકરાએ, કાકાએ, મામાએ, ફૂએ, બધા યાદવો હતા, અંદર અંદર કપાય મૂવા. અને આ એને છોડાવવા ગયા કૃષ્ણ. છોડ મહાભારતમાં કથા છે, કૃષ્ણને છોડાવવા ગયા તો પેલા બધા એને 60 વાસણો માર્યા માથામાં. જે કૃષ્ણને મહાભારતમાં યુદ્ધમાં, કુરુક્ષેત્રના યુદ્ધમાં કે અન્ય ક્યાંય પણ તીરનો છરકો નહોતો વાગ્યો, એને અનિરુદ્ધ, એને પેલા જાંબુવાને એ બધા ભેગા પાડીને માર્યા. આ દશા કે ત્યાં પહેલી વાર હું રડ્યો છું કે જો એની આ દશા થતી હોય તો આપણે કઈ વાળીને મૂળા, આપણે કોણ. બેસી રહ્યો ટગર ટગર 1 કલાકે ઊભા થઈને, પછી તો ઘરે ગયા. તે દિવસે રાત્રે ઘરે જઈને જે મનમાં જે કંઈ આવ્યું હતું એના વિશે 2 પેરેગ્રાફ લખ્યા. અને થોડુંક એ વખતે થોડીક વાર્તાઓ છપાયેલી, થોડાક લેખો પણ જન્મભૂમિમાં પ્રવાસીમાં હરીન્દ્રભાઈએ છાપેલા. હરીન્દ્રભાઈ ત્યારે તંત્રી હતા, એટલે મેં આ લખી હરીન્દ્રભાઈને મોકલાવી. બીજા રવિવારે હરીન્દ્રભાઈ છાપ્યું આ બધું. આ રીતે કૃષ્ણ તરફની જે એક જે વળગણ છે એ વળગણ ક્યારે પેદા થયું, અને આ વળગણે લખતો કર્યો મને કૃષ્ણ તરફ. પછી તો કૃષ્ણ તરફ ઘણું વાંચ્યું ને ઘણું લખ્યું ને ઘણું થયું. આ દરમિયાન એક નોકરીની વાત પણ કરી લઉં. હું દેના બેંકમાં નોકરી કરતો, દેના બેંકમાં 142 રૂપિયા પગાર. આ નોકરીમાં એક 2 પ્રસંગ તમને કહું. ઘાટકોપરમાં વેણીભાઈ પુરોહિત, મોટાભાગના એ નામ કદાચ સાંભળ્યું હશે, કદાચ ન પણ સાંભળ્યું હોય, આપણા ગુજરાતી ભાષાના કવિ વેણીભાઈ જન્મભૂમિમાં નોકરી કરે. અને હું વેણીભાઈ નવાનવાર મળું, અમે સાથે શનિવારની સાંજ કેટલીક વાર સાથે ગયા હતા. એક ચોક્કસ હોટલ હતી, ત્યાં જઈને નાસ્તો કરવાનો અને કલાક બેસવાનો. આ વેણીભાઈ રિટાયર્ડ થયા હતા. રિટાયર થઈને જે પગાર પેન્શન આવ્યું, જે કંઈ આવ્યું હતું, એ બધું ઘાટકોપરની દેના બેંકની અંદર સેફ ડિપોઝિટ વોલ્ટનું એક ખાનું હતું એનું, એમાં મૂકી આવેલા. અને મૂકીને આવ્યા ને જન્મભૂમિમાં આવ્યા, જન્મભૂમિમાં હાર્ટફેલ થઈ ગયો વેણીભાઈનો. રાત્રે અમે વેણીભાઈને ઘરે ભેગા થયા, બીજે દિવસે એમનો સંસ્કાર કર્યા, ત્રીજે દિવસે વેણીભાઈનો દીકરો હેમંત એ પણ ગુજરી ગયો હમણાં. હેમંત મારી પાસે આવ્યો, હેમંત કે બાપુજીએ પૈસા ને બધું આવ્યું હતું, બાના દાગીના છે કે બેનના દાગીના છે અને પૈસા છે એ બધું ખાનામાં મૂક્યું છે, અમારી પાસે પૈસા નથી અને બધો વિધિ કરવાનો છે, કેવી રીતે કરવો. અને ખાનામાં એક જ નામ હતું વેણીભાઈનું, બીજું નામ નહીં. ખાનું ખુલે કેવી રીતે, ખાનું ખુલે જ નહીં. મને જે કાંઈક રસ્તો કરી દો. મેં ન કરવાનું કામ કર્યું. એક મેં ઘાટકોપરના મેનેજરને કહ્યું, ભાઈ તારે એક કામ કરવું પડશે, લોકરની ચાવી તારી પાસે રાખી, સાંજના 6 વાગ્યા પછી બેંક છૂટી જાય તોય તું બ્રાન્ચમાં બેસી રહેજે, હું વેણીભાઈના પત્નીને લઈને આવીશ, આપણે છાનામાં ખાનું ખુલી આવ. જે ખોલાય નહીં. અને એ કામ કર્યું, એ કામ કર્યું. પૈસા એમાંથી જરૂર હતી એટલા, બીજું બધા ગેતા બગેના ન આપ્યા, પૈસા લઈ લીધો. રોકડા તમારે વાપરવા જોઈએ છે,
તો એ ગેરકાયદેસર કામ કર્યું. ગેરકાયદે કર્યા છો, બીજા પણ કામ કર્યા છે ગેરકાયદેસર. આ એક કામનું તમને વાત કરું, આ એક ગેરકાયદેસર કામ કર્યું. એક ચંપક લાલા નાટકના માણસ, જો તમને કોઈ નામ સાંભળ્યું હોય તો, એનું ખાતું હું મારી પાસે દેના બેંકમાં. અને ચંપકલાલા 200 રૂપિયા મૂકી જાય, બસ 500 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ મૂકે. આ 1962-63-64-65 વર્ષ છે. એવું બધું કરે, મારી પાસે આવે, મારા ટેબલ સામે બેસે. એ દિવસોમાં બેંકો સાથેનો વ્યવહાર એક ઘરેલું વ્યવહાર હતો, આજની જેવું નહોતું. તો પેલો ચંપકલાલા મારી સામે આવે, અમે ચા મગાવી, અડધી અડધી પીએ, આવું બધું ચાલતું. ચંપકલાલા એક દિવસ આવતા બંધ થઈ ગયા, 2-4-6 મહિને આવ્યા જ નહીં. એક દિવસ એક બેન આવ્યા, 50-60ની ઉંમરના, 50 વર્ષની ઉંમરના આવ્યા, સફેદ સાડું પહેરેલો, માથે આમ ઓઢેલું, કાઉન્ટર ઉપર. કોકને પૂછ્યું કે દિનકરભાઈ કોણ? હું અંદર બેઠો હતો. આવો અંદર, કીધું. અંદર આવ્યા, પેલી બેને થેલીમાંથી પાસબુક અને ફિક્સ ડિપોઝિટ બધું કાઢીને ટેબ મારા ટેબલ ઉપર મૂક્યું. ભાઈ આ ના પૈસા જોઈએ છે. મેં તો ચંપકલાલા ક્યાં છે કીધું. ચંપકલાલા પેરેલિટિક હતા, બોલી શકતા નહોતા, હાથ હલાવી શકતા નહોતા, પથારી વર્ષે. અમે ઘર કાઢી નાખ્યું છે અને અમારા સાંજની ગાડીમાં જવું છે, તમે આના પૈસા આપો. કેવી રીતે અપાય? હવે હું તો ત્યાં પાસિંગ ઓફિસર હતો, મારી સહી પાસિંગમાં ચાલે, પણ આ કેસમાં ન ચાલે. આ કેસમાં મેનેજરની સહી લેવી પડે. મેનેજરે ના પાડી કે કાયદેસર રીતે ડૉક્ટરનો સર્ટિફિકેટ લાવો, આ લાવો, તે લાવો, તો થાય. તો પેલી બેન રોટલા ક્યાં ખાઈ દીધું ત્યાં સુધી. હું પોતે ચંપકલાલાને ઘરે ગયો, જેને કીધું ચંપકલાલા જ હતા. અહીંયા અંગૂઠો મારો, એનો અંગૂઠો લીધો, સ્પેસિફિક સિગ્નેચર કાર્ડમાં અંગૂઠો લઈ લીધો, મેં જે ગેરકાયદે હતું એ લીધું. પાછો બેંકમાં આવ્યો અને મેં મારી જિમ્મેદારી ઉપર સહી કરી કે લેફ્ટ હેન્ડ થમ્બ ઇમ્પ્રેશન ઇન માય પ્રેઝન્સ, એમ સહી કરી. પહેલાં તો પૈસા અપાવ્યા. મેનેજરે કહ્યું આની મેં જવાબદારી મારી, જાઓ. એ ગયો, શું થયું મને ખબર નથી, પણ આવા ગેરકાયદે કામ પણ કર્યા છે બેંક. હવે મેં તમને કહ્યું એમ 1962-63માં એક પહેલી નવલકથા લખી, ત્યારથી માંડી અને 84 સુધી નવલકથાઓ લખી. કોઈ પણ છાપવું એવું નહોતી કે મેં એમાં અખબાર કોલમ ન લખી હોય. અને સાથે સાથે ધારાવાહિક ઉપન્યાસ એક બે છાપાઓમાં ચાલતી જ હોય એવું 64 થી 84-85 સુધી કર્યું. લખ્યા જ કર્યું. સવારે 8 વાગે ઘરેથી નીકળીને બેંકમાં જઈએ, રાત્રે 8 વાગે ઘરે આવીએ, 9-10 વાગે બધા સૂઈ જાય. પછી 12-40ના ભાગમાં, જગ્યા તો નાની હોય, એક રૂમ ને રસોડું, 12-40ના ભાગમાં મારી પથારી કરતો હું. ત્યાં દિવાલમાંથી લાઇટ લઈ અને એક બલ્બ રાખ્યો હતો, એ બલ્બનો પ્રકાશ આવે મોડે સુધી લખવાનું. અને પછી વહેલી સવારે 5:30 વાગે ત્યારે મુંબઈમાં દૂધ લેવા માટે પેલા બૂથ ઉપર જવું પડતું. 5:30 વાગે 5:30 વાગે બૂથ ઉપર દૂધ લેવા જઈએ. આ રીતે કેટલાક વર્ષો લખ્યું, વાર્તાઓ લખી છે. પણ 84 સુધી, 85માં ચેન્જ થયો. હવે ચેન્જનું કારણ શું? પેલું જે કૃષ્ણનું વાંચેલું ને, એની બીજી વાર મહાભારત વાંચ્યું મેં એ દિવસોમાં, બીજી વાર. અને આ વખતે વાંચ્યું એ પેલું હિન્દીની કઈ સંસ્થા બધી ગોરખપુરમાં, ગીતા પ્રેસનું વોલ્યુમ, 6 વોલ્યુમ. એ ક્યાંથી મળ્યા? બેંકના જે એક મોટા ઓફિસર હતા એનો મારી ઉપર ફોન આવ્યો કે ભાઈ દિનકરભાઈ,
મારા બાપાના વખતના કેટલાક પુસ્તકો ગેરેજમાં પડ્યા છે, હવે અમે ગેરેજ ભાડે આપીને કોઈને કાઢી નાખીએ છીએ, ઘર તોડી નાખવાનું છે, નવું કરવાનું છે, તમે જોવા હોય તો જોઈ જાઓ. તે હું પુસ્તકો જોવા ગયો, એમાં મહાભારત હતા, આ બધું લીધું એની પાસેથી, એ મહાભારતમાં વાંચ્યા. આજે મારી પાસે છે 6 વોલ્યુમ મોટા મોટા. આ રીતે બેંકમાંથી મને પુસ્તકો મળ્યા. અમારા પ્રાણલાલ શેઠ, દેના બેંકના સ્થાપક, એ પુસ્તકો વાંચતા પોતાના કબાટ રાખતા કેબિનમાં. પ્રાણલાલ શેઠ ગુજરી ગયા, આ બધું એમને પડેલું, પછી રાષ્ટ્રીયકરણ થયું, આ બધા ઢગલા બંધ ગોડાઉનમાં પડી ગયું, અને એ ગોડાઉનમાંથી બધો માલ સામાન વેચી દેવાનો વારો આવ્યો સરકારી નિયમ પ્રમાણે. એટલે મને એ ઓફિસર હતો, એણે મને ગાવડાવ્યું, દિનકર ભાઈ તમે જોઈ જાઓ પુસ્તકો, અમે તો કોઈ કામના હશે. હું ગયો, પ્રાણલાલ શેઠની જે ભૂતપૂર્વ કેબિનની પાછા ગોડાઉનમાં બધું પડેલું વીણી વીણીને લઈ લીધું, પોટકા બાંધ્યા, બીજું ક્યાં હતું મારી પાસે, પોટકા બાંધ્યા. હવે પછી ગેટ પાસ લેવો જોઈએ બહાર જવું હોય તો, પોટકા બાંધેલા, ગેટ પાસ લેવા માટે જનરલ મેનેજર પાસે જવું પડે, ત્યાં પહોંચ્યો, એણે ઉલટ તપાસ કરી કામ કરે લઈ જવાય. અરે સાહેબ, કીધું કબાટે લઈ જવાય, કીધું આ ચોપ પુસ્તકો મૂકવા માટે કબાટ તો જોશે ને, કબાટે લઈ જવું જોઈએ, તમે સહી કરો, કીધું. એ હસવા માંડ્યા, સહી કરી આપી, અને એ પુસ્તકો ઘરે લેવું આજે છે મારી પાસે. સાચવેલા તો એ પુસ્તકોમાં થી જે મને મળ્યું છે, મને ખૂબ આનંદ રહ્યો છે, ખૂબ આનંદ રહ્યો છે. હવે થયું એવું કે ગામમાં જ તે એક મિત્ર, એમણે એમના બનાવીને કંઈક જમવાનું કહેલું. મા એનો મિત્ર એટલે મને કે તમે આવજો ને, હું તમને ઓળખાણ કરાવીશ. એમના બનાવી એટલે ગાંધીજીના ભત્રીજા મગનલાલ ગાંધીના દીકરા છગનલાલ, છગનલાલ ગાંધી, એ એના બનાવી. મને છગનલાલ ગાંધીનો પરિચય કરાવ્યો. છગનલાલ ગાંધીએ વાતો કરી થોડી, અને એમાં હરિલાલની વાત કરી. એ કે હરિલાલ જ્યારે ગુજરી ગયા હોસ્પિટલમાં, ત્યારે અમે 10-15 જણા એને સ્મશાને લઈ ગયા હતા, અને કોઈને ખબર ન પડે એમ લઈ ગયા હતા. બધું એનું કારણ શું, એણે થોડીક વાત કરી. મને હરિલાલમાં રસ પડ્યો, અને મેં ત્યાર પછી ગાંધીજી ગુજરી ગયાના 6 જ મહિને હરિલાલ ગુજરી ગયા, અને કોઈ બાળવા માટે હાજર નહીં, કીધું કેમ કેમ. આમ ગાંધીમાં અને કૃષ્ણજમાં એક સાથેનો પેરેલલ રસ ચાલ્યો મારો. અને ગાંધીજીની એ પ્રકાશનો પડછાયો લખાય ત્યારે, અને કૃષ્ણ જીવનની શામ એકવાર આવો ને આંગણે. શ્રી કૃષ્ણ જ્યારે એમનું દેહોત્સર્ગ થયો, પછી એમનું શરીર ત્યાં પ્રભાસપાટણમાં પડી રહ્યું, એ શરીરનો અંતિમ વિધિ કરવા માટે અર્જુનને બોલાવ્યો હતો. અર્જુન ત્યાં હસ્તિનાપુર હતો, હસ્તિનાપુરથી આવ્યો ત્યાં સુધી આ શરીર પડી રહ્યું, જે શરીરને અગ્નિહિદા પણ મળ્યો નહીં. આ કેવી કરુણ કથા કહેવાય. આ 2 પ્રસંગોથી પછી મારો આખી જે નજર અથવા ભાવ હતો એ બદલાયો. અત્યાર સુધી હું જે લખતો હતો, પહેલાં લખ્યું એ એકલતાને કારણે લખ્યું હતું, કોઈ વાત કરવાવાળું નહોતું, કોઈ મિત્ર નહોતો, એટલે એને કારણે લખ્યું હતું. થોડા વર્ષો પછી લખ્યું, એ જીવનનો જે મારો સંઘર્ષ ચાલતો હતો જીવવા માટેનો, અને એમાં જે માણસો મળતા હતા, કોઈ દી ધારેલું નહીં એવા માણસો મળતા હતા, કોઈ દી કલ્પ્યું નહીં એવું બનતું હતું, એને કારણે માણસને ઓળખવાની મથામણ કરતી જે વાર્તાઓ લખી એ આ 20 વર્ષમાં લખાય. અને જ્યારે કૃષ્ણ અને ગાંધીનો સંપર્ક થયો પછી જે લખાયું એ આખો જાત જોડેલો સંવાદ છે. ઓનેસ્ટી કહેવું હોય તો એ જાત જોડેલો સંવાદ છે. મેં રેલવેમાં નોકરી કરી થોડા દિવસ, ઉદયપુર હતો રેલવે, મારું ટ્રેનિંગ સ્કૂલ ઉદયપુર હતી, તો મને ત્યાં મોકલ્યો હતો ટ્રેનિંગ માટે. ટ્રેનિંગ પૂરી થઈ, પોસ્ટિંગ એપ રેલવે, અને પોસ્ટિંગ એપું ઇન્દોર.
ઇન્દોરની બાજુમાં કોંગ્રેસનું અધિવેશન, કોંગ્રેસનું અધિવેશન, ઢેબરભાઈ પ્રમુખ, અને ઇન્દોરની બાજુમાં લક્ષ્મીબાઈ નગર નામનું એક સ્ટેશન બનાવ્યું. 4 માઇલ દૂર પાટાવાળીથી ત્યાં ગામમાં જે જંગલ હતું ત્યાં બધું સાફસૂફ કરી અધિવેશન માટે એક સ્ટેશન બન્યું લક્ષ્મીબાઈ નગર, અને ત્યાં મારું પોસ્ટિંગ કર્યું લક્ષ્મીબાઈ નગરમાં. ખિસ્સામાં 5 રૂપિયા, કારણ કે જે પગાર આવ્યો હતો એ પગાર નિયમ પ્રમાણે ઘરે મોકલી દીધા, ખર્ચીના મોકલવા પડતા હતા, અને 10-20 રૂપિયા ખિસ્સામાં રહેતા હતા. એ 10-20 રૂપિયા મહિનો પૂરો થયો ત્યાં સુધી ચલાવવાના. આમાં એવું બન્યું કે મહિનો પૂરો થવા આવ્યો તો ખિસ્સામાં 5 રૂપિયા હતા, અને વિરમગામ પોસ્ટિંગ ગયું, અરે ઇન્દોર પોસ્ટિંગ ગયું. મેં કહ્યું સાહેબ પૈસા જોશે, તો કે તમને ઇન્દોરથી મળી જાય વ્યવસ્થા કરીશું. ઇન્દોર ગયા અમે 5-7 જણા હતા. જે ગામ જ્યાં ઉતરાતા ત્યાં 1-2 દિવસ તો ચલાવ્યું અમે. પછી એક લોજ હતી વીસી, જેને વીસી કહીએ, એ ગુજરાતી વીસી ઇન્દોરમાં હતી, ત્યાં જમવા ગયા 1 રૂપિયો લે. એટલે અમે શું કરીએ, જમવા 2-2 વાગે જઈએ, એટલે ભૂખ બરાબર લાગી હોય અને સારી રીતે જમી લેવાય, સાંજના ન જમ્યા હોય ચાલે. આમ 4-5 રૂપિયા હતા ત્યાં સુધી ચાલ્યું, પછી શું કરવું. પછી અમે સ્ટેશન ઉપર લારીવાળો એક આવતો, લારીવાળા પાસે 2 દિવસ ઉધાર ચલાવ્યું, પૈસા નહોતા આવતા, હવે શું કરવું. પછી ઇન્દોરની વીસીમાં ગયા. મારા સાથે એક મિત્ર હતો, એને પાસે વીંટી હતી, મારી પાસે તો કાંઈ નહોતું, એની પાસે એક વીંટી હતી. તે પહેલી વીસીમાં ગયા. વીસીવાળા દવે કાકા, અને બધા દવે કાકા કે મોટી 60-એક વર્ષની ઉંમરના, એ થડા ઉપર બેઠા હતા, ઘરાકીનો ટાઈમ બધા જમવા બેઠા હતા પાટલા ઉપર. અમે ગયા, દવે કાકા પછી છોકરાઓ કેમ નહોતા આવતા બેદીથી, કાકા આપણે પછી વાત કરીએ, આ ઘરાકીના ટાઈમમાં ટાઈમ નહીં લાગે, બે રોટલા ખાવા બેસ જજા, જો ઓલું ટેબલ ખાલી, ઓલું ટેબલ નહીં પાટલો, ઓલો પાટલો ખાલી છે બેસ જા. અમે બેસી ગયા 2 જણા, પેટ ભરીને ખાધું. પછી દવે કાકા પાસે ગયા, કાકા વેટી રાખો, પૈસા નથી, રેલવેમાં આવ્યા છીએ, પૈસા આવશે ત્યારે તમને આપી જશું. કાકાની આંખ લાલ કરી, એલા તું મને ધીરધાર કરનારો સમજસ, હું બ્રાહ્મણનો દીકરો છું, ધીરધાર નથી કરતો કે શું. પણ કીધું કાકા, વેટી લઈ લે પાછી, રોટલા ખાવા બેટંક આવી જવાનું, પૈસા આવે ત્યારે આપી જવાના. કાકા વિશ્વાસ તમે કેવી રીતે કરો છો, કીધું. સાંભળ, 2 ટંક રોટલો કયો કોઈ કોઈ ખવડાવશે તો એની કોઠીમાંથી જાર ખૂટશે નહીં કે, અને જો કોઈ ખાશે તો આશીર્વાદ દેશે કે. એ ધ્યાન રાખજે, ભૂખ્યાને ખવડાવવાનું ધ્યાન રાખજે. એ વાતના વર્ષો થઈ ગયા. અને ઇન્દિરા ગાંધીની હત્યા થઈ છે દિવસે, તે દિવસે આખું ગામ જડબેસ લાખ બંધ, મુંબઈ પાણીનું ટીપું બહાર મળે નહીં. અમારા એક કાકા દહીસર મારે એકલા છે, અને ક્યાંક આચરકુચર બહાર જમી લેલું છે. મારા બાપુજી પાસે આવે જમવાના ટાઈમે, તો મારા બાપુજી એમ કહે કે ભાનુ બેસી જા, ભાનુ બેસી જાય અને જમીને વહે જાય. ઇન્દિરા ગાંધી ગુજરી ગયા જે દિવસે હત્યા થઈ, તે દિવસે 4 વાગે ભાનુકાકા આવ્યા. બાપુજી તો ગુજરી ગયા હતા ત્યારે, 4 વાગે આવ્યા એનો અર્થ શું હતો. એને આવતા વખત જ કહ્યું, અરે દીનુ આજ તો કે ચાનો કપે મળ્યો નથી કે, બધું બનશે કે. એનો અર્થ એમ હતો કે એમને જમવાનું. ઘરમાં જઈને રસોડામાં તો તપાસ કરી, ગરવામાં 2 રોટલી પડી છે. અમે બધા બહાર જતા હતા, 2 રોટલી પડી છે, ચા તો કરી પણ 2 રોટલીમાં કાંઈ એનું પેટ ન ભરાય. હવે જો રોટલી બીજી કરવા બેસો કાંઈ તો મોડું થતું હતું, બધા રાહ જોતા હતા. એટલે 2 રોટલી અને ચા એમને આપી દીધા, જતા રહ્યા 2 રોટલીની ચા ખાઈને. 4 દિવસ પછી મને દહીસરથી ટેલિફોન આવ્યો,
કે ભાનુભાઈ ગુજરી ગયા છે. હું ગયો ત્યાં, સ્મશાને લઈ ગયા, ચિતા ઉપર સુવાડ્યા, આંખ ખુલ્લી હતી એની. અને મને કોણ જાણે કેમ એમ લાગ્યું કે એ આંખ મારી સામે જ જોવે છે. અને મારી સામે જોઈને મને કહે છે, એટલે આ ઓલા દબે કાકાનું વેણ રાખ્યું નહીં ને, તું આ દબે કાકાનું વેણ ભૂલી ગયો ને. મને આજે લાગે છે કે મેં પાપ કર્યું છે, આજે લાગે છે. થયું, શું કરો, આ પાપની વાત કરું છું ત્યારે બીજી વાતે કહી નાખું. એકવાર ચોરી કરવી પડી, ચોરી જે મોટામાં મોટું પાપ ગણાય એ ચોરી કરવી પડી. રેલવેમાં નોકરી કરતો હતો, એકલો હતો બહારગામ, 110 રૂપિયા મળે, એમાંથી 40 રૂપિયા જમવાના આપવા પડે, 70 વધે, 70માંથી 50 ઘરે મોકલવા પડે, એટલે 20 રૂપિયા આપણા ખિસ્સામાં બાદશાહી. દેશમાંથી એટલે કે ભાવનગરથી બાનો કાગળ આવ્યો, હજી લગ્ન બગન આપણા થયા નહોતા, કે બાનો કાગળ આવ્યો કે ફલાણે ફલાણે તિથિને દિવસે આ વ્યવહારિક પ્રસંગ છે, આપણે ત્યાં જઈને ઊભા રહેવું પડશે, અને 50 રૂપિયા તો 50 જરૂર પડશે, મુંબઈથી ખર્ચીના પૈસા હજી આવ્યા નથી, એટલે આ મૂંઝવણ થાય છે, હવે શું કરવું, મારે ક્યાંથી મોકલવા. શનિવાર હતો, જે રેલવેના ટ્રેનીઝ બધા એક મોટા બેરેકમાં રહેતા હતા એ બધા શનિવારની બપોરે સિદ્ધાર્થજી જવા નીકળ્યા. મને કહે ચાલો આપણે બધા સાથે જઈએ, આપણે જઈએ તો 5 રૂપિયાનો ખર્ચ થાય, આપણે ક્યાંથી કરીએ. એટલે મેં ના પાડી, હું નહીં આવું. બીજા બધા ગયા, હવે આ પૈસા મોકલવાનું શું કરવું. આ બધા ઉતાવળે ઉતાવળે તૈયાર થઈને ગયા, પછી મેં જોયું કે એક ખુર ખાટલા ઉપર કોકનું પાકીટ રહી ગયું છે. આમ જોયું તેમ જોયું, ઉપર જોયું નીચે જોયું, ત્યાં જઈને પાકીટ હળવેથી લીધું, હાથમાં ખોલ્યું, 65 રૂપિયા અંદર હતા, કોઈ નહોતું આખી બેરેકમાં. હાથમાં હાર્ટ એટેક આવે એટલા ધબકારા વેધા, લઈ લીધું પાકીટ, મૂકી દેવું કે લઈ લેવું, મૂકી દેવું કે લઈ લેવું, લઈ લીધું. અને બહાર નીકળી જોયું તો 65 રૂપિયા, સીધો પોસ્ટ ઓફિસે ગયો, મની ઓર્ડરનું ફોર્મ લીધું, 65 રૂપિયા ઘરે બાને મોકલ્યા, એ 65 રૂપિયા. પછી પાકીટને ક્યાં નાખું, પ્લાસ્ટિકનું પાકીટ એ હાથમાં હતું, ક્યાંય નાખવાનું મન ન થાય, હાથ ધ્રુજે, મન હવે શું કરવું, હવે શું કરવું એ ચિંતામાં, આ પાકીટ ક્યાં નાખવું ખબર પડે નહીં. ઉદયપુરના સ્ટેશને ગયો, ત્યાંથી ગાડીઓ ઉપડતી હતી, એવી એક ગાડીમાં ચડી ગયો, કારણ કે ઉદયપુર સ્ટેશનની બહાર 2-4 માઇલ દૂર એક નદીનું નાળું હતું, નાળામાં બધું પાણી વહેતું હતું, એ નાળા ઉપર જઈ ગાડી જ્યારે આવી ત્યારે પાકીટ નાખી, હવે નહીં પકડાઈએ. અહીંયા પાછો આવ્યો ઓફિસ ઘરે બેરેકમાં, છોકરાઓ બીજે દિવસે કોલેજ ફરીને આવ્યા, બીજા સાથે હતા એ, અને પાકીટ શોધવા માંડ્યા, પાકીટ આનું ક્યાં ગયું, આનું પાકીટ ક્યાં ગયું, અહીંયા ભૂલી ગયો તો શું હતું. મને પૂછ્યું, તું અહીંયા હતો તને ખબર છે, બધું હા મને ખબર નથી, ગોતો છું ક્યાં છે, અહીંયા છે કે અહીંયા, હું એ ગોતવા માંડ્યો, બધા ગોતતા તેમ, હું ખોટો હતો છતાં ગોતવા માંડ્યો. વર્ષો વયા ગયા એ વાત, આ 65 રૂપિયાનું મારા માથે ભાર. પેલો જેના 65 હતા એનું પોસ્ટિંગ રેલવેમાં કયા સ્ટેશને થયું હતું એની મેં ભાર મેળવી, એ મને ખબર પડી કે આ જગ્યાએ છે એ. મારી પાસે તો પૈસા હતા નહીં, મોકલું ક્યાંથી, હું દેનમરંગની નોકરી નહીં, પૈસા તો ઘરે બાપુજીને આપવાના હોય, કરવું શું 65 રૂપિયાનું. હવે એમાં બેંકના પે સ્કેલ રિવાઇઝ થયા, રિવાઇઝ થયા એટલે રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી, પાછલી તારીખથી. હવે પાછલી તારીખના ડિફરન્સને કારણે મારી પાસે
70 રૂપિયા 65 રૂપિયા વધારે આવ્યા. આ આવ્યા એટલે સૌથી પહેલું કામ પોસ્ટ ઓફિસ જઈ મંદિરનું ફોર્મ લઈ પહેલાં મેં 65 રૂપિયા મોકલવાનું કર્યું. પણ એમાં મોકલનાર ધણીનું નામ શું લખવું? આપણું તો લખાય નહીં, એટલે સાવ ખોટું નામ લખ્યું, સાવ ખોટું નામ, સાવ ખોટું એડ્રેસ. 65 ગયા, પણ ત્યારે મને લાગેલું કે આ 65નો ધણી હું નથી. પેલા ભાઈને મોકલી આપ્યા, પણ આ 65 તો મારા બાપુજીને આપવાના હોય કે કુટુંબની ન્યાયાધીશ શિસ્ત પ્રમાણે. મેં બાપુજી તો છુપાવ્યું, એ 65 રૂપિયા આવ્યા હતા. એટલે એક ચોરી કરી સરભર કરી, પણ બીજું ખોટું તો કર્યું જ કીધું, પણ છૂટકો હતો. ત્યાર પછી ઘણા વર્ષે કૃષ્ણની વાત વાંચી ત્યારે એમાં એક લખેલું છે કે બે ધર્મો વચ્ચે જ્યારે ટક્કર થાય, કૃષ્ણ અર્જુનને કહે છે, બે ધર્મો વચ્ચે જ્યારે ટક્કર થાય ત્યારે મોટા ધર્મના રક્ષણ માટે નાના ધર્મને જતો કરવો. આ કુરુક્ષેત્રના મેદાનમાં પણ અર્જુન કૃષ્ણે કહેલું છે, દ્રોણને મારતી વખતે, અરે દુર્યોધનને મારતી વખતે, દરેક વાત કૃષ્ણે અર્જુન ભીમને કે અર્જુનને કહી છે કે બે ધર્મોની ટક્કર વચ્ચે નાના ધર્મને જતો કરવો. એ સંતોષ માની લીધો મેં, એના વર્ષો ગયા ગયા. હા, લખતા લખતા વર્ષો થઈ ગયા, ઘણા પુસ્તકો થઈ ગયા. હવે જે મરાઠી પુસ્તકો મારા થયેલા, આજે મરાઠીમાં હિન્દીમાં 8-10-12 ભાષામાં છે, એમાં મરાઠીમાં જે થયેલા ને એની વાત તમને કરું. એક વડોદરાનું મરાઠી કુટુંબ, એ વડોદરાનું મરાઠી કુટુંબ અમદાવાદ રહેવા આવ્યું, અને અમદાવાદમાં ઉમાશંકરભાઈ જ્યાં રહેતા હતા એને બાજુના મકાનમાં એ લોકો રહેવા. હવે એ કુટુંબ, મરાઠી કુટુંબમાં એક કન્યા 10-12 વર્ષની, એ ઉમાશંકરભાઈની દીકરીઓ સાથે આવ જાવ કરે ને રમત ગમત કરે. ઉમાશંકરભાઈને ત્યાં પણ જાય, અને આ છોકરી મરાઠી પણ ગુજરાતીમાં ભણેલી એટલે એને ગુજરાતી વાંચવાનો શોખ. એ ઉમાશંકરભાઈને ત્યાંથી પુસ્તકો લાવે વાંચવા માટે. 10 વયો ગયો, એ છોકરીના લગ્ન થયા, લગ્ન થયા સાસરે જવાનું થયું. ઉમાશંકરભાઈને પગે લગવા આવી, અને ઉમાશંકરભાઈને કે મને આશીર્વાદ આપો. ઉમાશંકરભાઈ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે દીકરી એક કામ કરજે, તને ગુજરાતી સારું આવડે છે, તું મરાઠી જોડે મરાઠી જાણશે, એક સારા ગુજરાતી પુસ્તકને મરાઠીમાં ભાષાંતર કરજે. કે પેલી ઉમાશંકરભાઈને કહ્યું ભલે કે હું કરીશ. એને 5-10 વર્ષ 15 વર્ષ થયા ગયા, અને એક દિવસ મુંબઈમાં એણે પ્રકાશનો પડછાયો વાંચી. એ વાંચીને મારી પાસે આવી, ઉમાશંકરભાઈને મેં વચન આપ્યું છે ને આ પુસ્તકનું મારે ભાષાંતર કરવું છે. એણે ભાષાંતર અનુવાદ કર્યો. એ અનુવાદ છાપવા માટે કોઈ મરાઠી પ્રકાશક તૈયાર નહીં, 4-5-6 જગ્યાએ એણે ફેરવી, કોઈ છાપે નહીં. કાંદીવલીમાં અમારા એક મિત્ર, વડીલ મિત્ર, આ વડીલ મિત્રે કહ્યું કે મરાઠી પ્રકાશકને તમે અનુદાન આપો તો છાપશે કે, અને અનુદાનના પૈસા હું આપીશ, છપાવો. અનુદાનમાં કંઈક 5,000-10,000 હતા એ એણે આપ્યા, અને બીજે કે ત્રીજે મહિને મરાઠીમાં ગયા પછી એનું નાટક થયું, અને પછી એ નાટક ગુજરાતીમાં થયું, પછી હિન્દીમાં થયું, પછી અંગ્રેજીમાં થયું, પછી ફિલ્મ બની, બધું બનતું ગયું પછી. પણ એના મૂળમાં આ કથા પ્રકાશો પડછાયો. હવે આ બધા પુસ્તકોમાં એક પુસ્તકની વાત કરું. આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતો હતો, આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભાવનગર, અને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા થાય. હું 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં આવીશ, પણ 10મા ધોરણમાં વક્તૃત્વ સ્પર્ધામાં મને ઇનામ મળ્યું 5 રૂપિયા, પુસ્તક લેવાનું, રોકડા નહીં. પ્રિન્સિપાલે મને કહ્યું કે 5 રૂપિયાના પુસ્તક પાછળ મહેન્દ્ર મેઘાણીએ લોકમેલાપ શરૂ કર્યું હતું નવું ત્યાંથી લઈ લેજે કે.
તો હું લોકમિલાપમાં ગયો મહેન્દ્ર મેઘાણીના, નામ તેમ પુસ્તકો જોયા. મારે જવાહરલાલની જીવનકથા વાંચવી હતી, એ 1954-55ની વાત છે, જવાહરલાલની જીવનકથા. અને મેં જવાહરલાલની જીવનકથા પસંદ કરી, મારે આ પુસ્તક લેવું છે. એની કિંમત 6 રૂપિયા, આપણી પાસે 5 રૂપિયા, 1 રૂપિયો ઘટે ક્યાંથી લાવવો? તો મેં કીધું પછી લઈ જઈશ. બીજે ત્રીજે ચોથે દિવસે પ્રિન્સિપાલે મને પૂછ્યું, પુસ્તક લઈ આવ્યો? નથી લઈ આવ્યો સાહેબ, કીધું. કેમ નથી લઈ આવ્યો? કે સાચું કીધું, 1 રૂપિયો ઘટે જ કીધું, 5 જ છે મારી પાસે ઇનામના તો તમારા. એણે મને 1 રૂપિયો આપ્યો, બુદ્ધ સાહેબે 1 રૂપિયો આપ્યો કે જા લઈ આવ. એ પુસ્તક હું લઈ આવ્યો, એની ઉપર પહેલા પાને પ્રિન્સિપાલ સાહેબના હસ્તાક્ષરમાં લખાયેલું આજે એ પુસ્તક મારી પાસે સચવાયું, મારી જીવનકથા જવાહરલાલનું. અને એની સાથે તે જ દિવસોમાં ભાવનગરના ગામના તળાવમાં રોજ સાંજના સભા થાય, અને આ સભામાં એક જણ રોજ મેઘાણીના ગીતો ગાય. કવિ તને કેમ ગમે ત્યારે હાય રે હાય કવિ તુજને, મીઠા પાણીના શણે ગીત ગમે, મન છોડ નિહાળવા તાર લૈયા, કાળા કેદ ખાના કેરા જો સળૈયા, એના ક્રંદન શું નથી સાંભળૈયા. એ હોય પછી માતા તારો બેટડો આવે, આશાહીને એકલો આવે, આ બધા જ ગીતો એક જણ ગાતો. અને હું રોજ સાંજના ત્યાંથી સ્કૂલમાંથી ઘરે જાઉં, પાકલા ખૂબરો આ ગીતો સાંભળું, મને મજા આવે મેઘાણીના ગીતો સાંભળવાની. પછી મેં જેને એને પૂછ્યું કે આ ગીતો શેમાં છે, તો કે યુગવંદના નામના એક પુસ્તકમાં છે. હવે યુગવંદના લાવવાની તો આપણી ત્રેવડ નહોતી, પણ ભોગ જોગે બન્યું એવું. ભાવનગરમાં લારીવાળા નીકળતા, જૂનો માલ સામાન કચરો પટ્ટીઓને વેચવો હોય તો એ લઈ જાય. મારા બાએ એને ઊભો રાખ્યો કે આ મેળામાંથી કચરો લઈ જાય. એ મેળાનો કચરો જઈને ભાવતાલ નક્કી કરવામાં પડ્યો, તો ચોપડી એક એના ટેબલ ઉપર એના લારીમાં જોઈ, અને એ યુગવંદના હતી. મેં બાને કહ્યું કે ભાવતાલમાં 4-8 આના જે આગળ પાછળ કરો એ કરો, આ ચોપડી મારી. એ ચોપડી મારી પાસે આજે પડી છે, એ મારી સૌથી જૂની 2 પુસ્તકો. ત્યાર પછી તો ઘણા ગયા, પણ આ 2 પુસ્તકો ત્યાર પછી મારી પાસે જળવાયેલા રહ્યા. એક બીજી વાત કરું મજાની. ભાવનગર કલેક્ટર ઓફિસમાં જ્યારે નોકરી કરતો હું, ભાવનગર કલેક્ટર ઓફિસમાં નોકરી કરીએ 70 રૂપિયાના પગારથી, થોડા દિવસ કરી છે કલેક્ટર ઓફિસમાં કરતો, ત્યારે સૌરાષ્ટ્રની ધારાસભામાં, ત્યારે સૌરાષ્ટ્ર એકમ હતું, સૌરાષ્ટ્રની ધારાસભામાં જશવંત મહેતા મહુવાના ધારાસભ્ય અને રતુભાઈ મિનિસ્ટર. જશવંત મહેતાએ રતુભાઈને એક પ્રશ્ન કર્યો કે સૌરાષ્ટ્ર સરકારે ભાવનગરના સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં કેટલા લોન આપી, કેટલી તગાવી આપી, કેટલા કૂવા ખોદાણા, કેટલા પાણી આવ્યું, એવો કંઈક એગ્રીકલ્ચરને લગતો પ્રશ્ન કર્યો. રતુભાઈએ કહ્યું હું પૂછાવીને તમને જવાબ આપીશ. રતુભાઈનો તાર આવ્યો બાબા ભાવનગરના કલેક્ટર ઉપર, એમ બધા કલેક્ટર ઉપર કરેલો કે આ વિગતો આપો તમારા જિલ્લાની. કલેક્ટરે અમારા ડિપાર્ટમેન્ટના હેડ ક્લાર્કને કહ્યું કે આ વિગતો એકઠી કરો. હેડ ક્લાર્કે મને કહ્યું કે આ બધા પાના ભેગા કર, સરવાળા કર, બાદબાકી કર, મને બેસાડ્યો. આપણાથી થાય નહીં, કાં સંબંધ ન પડે જાજી. એમ 2-4 દિવસ ચાલ્યું, પછી મને થયું આ તો આ નથી આવડતું. એટલે મેં પહેલાં હેડ ક્લાર્કને કહ્યું કે સાહેબ આ કેમ કસર થતું નથી કીધું, તો કે તું સાહેબને પૂછ્યા શું કરવું એ જા. હું સાહેબ પાસે ગયો, આ સાહેબ તમે કદાચ ક્યાં ઓળખતા હશો, વિવેકભાઈ આપણા હસમુખ શાહ, એના ફાધર શાંતિલાલ શાહ, એનો દીકરો એક દિલીપ શાહ એ ડૉક્ટર હતો, યુરોલોજીસ્ટ મોટો, હું ને દિલીપ સાથે ભણતા. એટલે દિલીપે કહ્યું હસમુખ શાહના ફાધર જે કલેક્ટર હતા એમને પૂછ્યું કે સાહેબ શું કરવાનું, મીઠો વાળીને મૂકી દે એક મને, જ્યારે હમણાં જોતું નથી. મેં જવાબનું શું, તો કે અપાઈ ગયું. બધું કેવી રીતે આપણો 5+ 5-, એમ ટોટલ કરી ટેલી કરી લીધું, મોકલી આપ્યું કે
આ ફિગરો બધા ધારાસભામાં અપાયા. ધારાસભામાં જશુભાઈ મહેતા ખુશ જવાબ મળી ગયા. જશુભાઈ સાથે 20 વર્ષ પછી દોસ્તીનો સંબંધ થયો. એને ઘેરે હું આવતો જતો, એ મારે ત્યાં આવતા મુંબઈ. મેં જશુભાઈને એક દીકરી, જશુભાઈ તમે મને બહુ કંદર્યો હતો એકવાર કીધું, આવો સવાલ રતુભાઈને પૂછીને. તો કે મને થોડું યાદ છે કયો સવાલ પૂછ્યો હતો એ. મેં તો એટલા માટે પૂછ્યો કે બીજેથી છાપામાં મારું નામ આવે છે. હા, આ સાચી વાત આને કરી. હવે આ વાતને કેટલા વર્ષો વીતી ગયા. હું બેંકમાં ચેરમેનના ડિપાર્ટમેન્ટમાં એમરજન્સીનો ગાળો, એમરજન્સીમાં ઇન્દિરાજીની સરકાર, ફાઇનાન્સ મિનિસ્ટરે રિઝર્વ બેંકને લખ્યું, રિઝર્વ બેંકે બધી બેંકોને લખ્યું કે ટોટલ એડવાન્સ ઇઝ ટોટલ લોન જે તમે આપી હોય એમાંથી હિન્દુઓને કેટલી અને લઘુમતીઓને કેટલી એના સ્ટેટિસ્ટિક્સ આપો. હવે એ તો કોઈથી કાઢ્યા નહોતા. એક ખાતું હોય એમાં હિન્દુએ પાર્ટનર હોય, મુસલમાને પાર્ટનર હોય, હિન્દુની લોન કેટલી મુસલમાનની લોનની ખબર કેમ પડે? હવે અમને કેમ ખબર પડે એ પ્રશ્ન ફાઇનાન્સ મિનિસ્ટરને કે રિઝર્વ બેંકના ગવર્નરને કોઈને સ્પર્શ તો નહોતો. એમણે તો પૂછાવી દીધું, ક્યાંથી આપ? ચેરમેનની મિટિંગ બોલાવી અમારા 5-10 જણની, આ બધું કેવી રીતે કાઢશો? બધા ગૂંચવાતા હતા. હું તો બહુ જુનિયર હતો. છેલ્લે પૂછ્યું, સાહેબ એક જવાબ દઉં, કીધું મને બોલવા દેશો? કે બોલો. મેં આ જસુભાઈ વાળો દાખલો ટાંક્યો, આપણે જવાબ આપો જ નહીં કીધું. દેશની વસ્તીની અંદર ધર્મોનું જે પ્રમાણ છે ટકાવારીનું, એ પ્રમાણે લોન દેખાડી દો. અને એમાં ધ્યાન રાખજો, લઘુમતીઓને વધારે દેખાય એવો પ્રયત્ન કરવા. કરી નાખ્યો, પતી ગયું, પાર્લામેન્ટ સુધી જોબ ગયો. હવે આવું કામ કર્યું છે, થયું છે. હવે એમાં સાચું ગણો, સાચું ને ખોટું ગણો, ખોટું. અને મેં તમને કહ્યું એમ શિક્ષણનું તો આપણું ઇતિશ્રી થઈ ગયા. હા, શિક્ષણમાં એ ગમત થઈ, શિક્ષણમાં ઇતિશ્રી થઈ ગયા મેં તમને કહ્યું. પણ એક્સટર્નલ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટીએ શરૂ કરેલી, ફર્સ્ટ ટાઈમ એક્સટર્નલ. મારે એક્સટર્નલ તરીકેમાં બીએમાં બેસવું, ચાલો હું બેઠું બીએમાં. હવે એક્સટર્નલ પરીક્ષામાં એક નિયમ કે ગુજરાત પ્રદેશના હોય એ જ બેસી શકે, ગુજરાત બહારના સરનામાવાળા નહીં. એટલે મારું સરનામું તો મુંબઈનું હતું. શું કરવું? ખોટું કરવું કીધું, બીજું શું. ભાવનગરનું ખોટું એડ્રેસ લખ્યું. એટલે કેટલીક વાર અસત્ય છે ને એ સત્યથી પણ પરમ સત્ય હોય છે, એમ મારે કહેવું છે. આપણે અસત્યની તરફેણ નથી કરતા, આપણે સત્યની શોધ જ કરવી છે, સત્ય પાછળ લાગવું છે, સત્યને વળગી રહેવું છે. પણ સત્ય તે કેટલાક અસત્ય પણ સત્ય કરતાં પરમ સત્ય હોય છે. પણ એમાં જોવાનું એ છે, તમારે સમજવું જોઈએ કે આ અસત્ય પરમ સત્ય છે અને આ નથી. અહીંયા એવું થયું બીએની પરીક્ષા વખતે કે એડ્રેસ ભાવ મુંબઈનું હોય, ગુજરાતનું હોય તો જ ચાલે, મુંબઈનું ન ચાલે. ખોટું ભાવનગરનું સરનામું લખ્યું, પરીક્ષા આપી દીધી, પાસ થઈ ગયા, કામ પૂરું થઈ ગયું. પણ પરીક્ષા આપ્યા પછી મારે એમ એ કરવું હતું, એટલે મુંબઈમાં એમએમાં એડમિશન માટે મેં પ્રયત્ન કર્યો. મને એમએનું એડમિશન ન આપ્યું. કારણ એ આપ્યું કે તમે એક્સટર્નલ પરીક્ષા પાસ કરી છે. ત્યારે મેં દલીલ કરી રજિસ્ટ્રાર પાસે કે સાહેબ એક્સટર્નલ કરી છે તો બીજા કરતાં વધારે કર્યું કહેવાય. કે સામાન્ય પેપરની અંદર બીજાને 50% આવ્યા હોય, એમને 53%, 48% આવ્યા હોય તો એ વધારે કહેવાય. કીધું તમારે મને આપવું જોઈએ. એડમિશન ન મળ્યું એમએમાં, અને આપણે કોઈ એમએ થઈ શક્યા નહીં. આપણે એમને એમ જ રહ્યા. આજે થોડીક વાતો કરી, થોડીક વાતો. 1.25 કલાકમાં 86 વર્ષની વાત કરીને એણે મને કીધું. કેવું અઘરું કામ આપ્યું હતું જુઓ. 1.25 કલાક વાત કરવાની કે વધારે નહીં, જોકે વધારે અમારે થતી નથી. હવે તો આ થોડીક વાતો મેં કરી. વાતો કરવાની આવે છે ને ત્યારે દિલ ફાડીને કરી નાખો. સાચું દિલ ફાડીને કરી નાખવાનું, સાચું લાગે ને સાચું, ખોટું લાગે ને ખોટું. આપણે તો સાચું કીધું. તો વિવેકભાઈનો ભાઈનો
રામનો અને આ ખાસ સાંભળવા મળે મારા ભાઈ રતિભાઈ આવ્યા, આપ સૌનો આભાર માનું. તમને આ વાત કેવી લાગી છે કેવી નહીં એની મને ખબર નથી, જેવું લાગ્યું એવું લાગ્યું, આ મારી વાત છે. એકસો 155 જેટલા દુર્લભ પુસ્તકો દિનકર જોશીના નામે બોલે છે, એટલે લીલાવતીબેનના દિનુએ બાપા મગનભાઈને કેટલું રળી આપ્યું એ તો હરી જાણે, પણ ગુજરાતી ભાષાને કેટલું રળી આપ્યું એ આજે આપણે એનો ચિતાર આછો લીધો છે. ટૂંકમાં એને આંગણામાં ઘોડા દોડાવ્યા છે અને આપણે 86 વર્ષનો હિસાબ આપ્યો છે. એમની ઈચ્છા હતી કે ઓડિયન્સમાંથી કોઈને પ્રશ્ન પૂછવા હોય તો આપણે 2-3 પ્રશ્નો સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને લઈશું. તો હું કિશનને વિનંતી કરીશ કે જેમને પ્રશ્ન પૂછો છે એમના સુધી માઇક પહોંચાડે, પ્રશ્ન કરતાં પ્રશ્ન બને એટલો નાનો રાખે જેથી એને જવાબ મોટો મળી શકે. પ્રતિનાયક વિશે થોડીક વાત કરો તો એવું કેવી રીતે સુજુક મોહમ્મદ અલી ઝીણા વિશે લખવાનું કહે, હમણાં જ મેં વાંચી એટલે કહું છું. પ્રતિનાયક કેટલા વાંચી હશે હું જાણતો નથી. પ્રતિનાયક મોહમ્મદ અલી ઝીણાના જીવન ઉપર લખાયેલી મારી નવલકથા છે. મોહમ્મદ અલી ઝીણા, મેં એમ લખ્યું છે કે કુરુક્ષેત્રના મહાસંહાર પછી આર્યાવર્તમાં હિન્દુસ્તાનમાં મોટામાં મોટો સંહાર થયો હોય તો એની જવાબદારી ઝીણાની, એની જવાબદારી ઝીણાની. અદ્ભુત માણસ, એને એક જ દ્રષ્ટિએ જોવાની જરૂર નથી, અદ્ભુત માણસ. આ માણસે આપણા રાજકોટની બાજુનું ઉપલેટા ગામ, ઉપલેટાની બાજુમાં મોટી પાનેલી કરીને ગામ, આ પાંદલીમાં એના દાદાનું રહેતા અને એ દાદા માછલીનો ધંધો કરતા, વૈષ્ણવ માછલીનો ધંધો કરતા, વેરાવળથી માછલી મગાવતા. એટલે લોકોએ વિરોધ કર્યો અને એ દાદા મુસલમાન થયા, ખોજા થયા, અને એના દીકરાનો દીકરો આ મોહમ્મદ અલી એ કરાંચીમાં, અને એ બધી વાતો જે હતી રાજકારણમાં પછી કેવી રીતે આવ્યા, ગાંધીજી સાથે ઘર્ષણ કેવી રીતે થયું, કોંગ્રેસમાં કેટલું ઊંચું સ્થાન દાદાભાઈ નવરોજી ફિરોઝશાહ મહેતા સાથે એણે કામ કર્યું, અને જ્યારે કહેવાનું આવ્યું ત્યારે એણે કહ્યું, હું એને વખાણ કરવા નથી માગતો, પણ એણે કહ્યું કે આઈ એમ ફર્સ્ટ ઇન્ડિયન એન્ડ ધેન મુસલમાન, એમ એણે કહ્યું. આવો માણસ સાવ છેલ્લે પટલે ગયો, સાવ છેલ્લે પટલે આવું કેમ બન્યું? ઘણો હોશિયાર, અદ્ભુત હોશિયાર, કોઈના બાપની સાડી બહાર ન રાખે એવું બોલવા વાળો અને સાચો પણ ખરો, અને છતાં જ્યારે છેલ્લે છેલ્લે થયું એ સાવ બદલાઈ. આ બદલાની વાત મેં લખી કે આવું કેમ થયું? જો આપણી સાથે રહ્યો હોત તો આ દેશની પરિસ્થિતિ શું હોત? પણ હવે સ્થાવા કરો તો થઈ ગયું. મેં એમાં એ લખ્યું છે કે એ જેને આપણે વિલન કહીએ ને એવો વિલન નથી, એવો વિલન નથી. એણે દેશ માટે, લોકો માટે શરૂઆતના વર્ષોમાં કામ કર્યું છે, ઘણું કામ કર્યું છે, આપણે માની ન શકીએ એવું કામ કર્યું છે. પણ એને સૌથી મોટા મોટો અવગુણ એ હતો એનો અહમ, જબરજસ્ત અહમ, હું થી વિશેષ એને કંઈ લાગે જ નહીં, અને પરિણામે આ બધું થયું. હવે એની વાત અત્યારે તો બીજી શું કરવાની આવે. હાલમાં આપનું સર્જન કાર્ય કેવું ચાલે છે? હાલમાં વર્તમાનમાં આપનું સર્જન કાર્ય કેવું ચાલી રહ્યું છે આજે અત્યારે? એક પ્રયત્ન કર્યો હતો, હજી પૂરો નથી થયો, હવે થશે કે નહીં મને ખબર નથી. છેલ્લા 3-4 વર્ષથી મારાથી કામ નથી થયું. હાથને પેલું શું કહેવાય ને, હા, પાર્કિન્સન એવું હાથમાં થયું, બીજા પાસે લખાવતો હતો એ પણ બંધ થયું છે,
અત્યારે અમારા દીકરાને કોઈ બેસાડીને ક્યારેક જે કોલમો લખવાની આવે છે એ લખું છું, ક્યારેક વાર્તા લખવાનું કોઈ આમંત્રણ આવે તો લખું છું, બાકી મોટાભાગનું લખવાનું અત્યારે નથી ચાલુ. એક પ્રોજેક્ટ હાથમાં લીધો તો તમને નવાય લાગશે. એની બેસન્ટ, એની બેસન્ટ કોંગ્રેસના પ્રમુખ હતા, આયરિશ હતા, બ્રિટિશર હતા, એ હિન્દુસ્તાનમાં આવી અને કોંગ્રેસના પ્રમુખ બન્યા અને ગાંધીજી સાથે ઝીણા જેવી ટક્કર થઈ એને. અને અમ્મા એની બેસન્ટ એમ જેવું કહેતા હતા લોકો, એને પેલા એની બેસન્ટ ફેંકાઈ જાય સાવ. એના કેટલાક પત્રો આ બધી એની કેટલીક વાતો તો પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી અમેરિકા ત્યાં પડેલી છે, એટલે મેં ત્યાં તપાસ કરાવી, ત્યાંથી મને એને કાગળો મોકલ્યા, પછાતા મોકલ્યા કે આના આના 5,000 આપો, આના 2,000 આપો, આના 11,000 આપો, એમ પૈસા લીધા. એ પણ એ કામ થયું નથી, નથી થયું, ક્યારે થશે કોણ જાણે. છેલ્લો પ્રશ્ન હું જ પૂછી લઉં. અમારે ત્યાં જીતેન્દ્ર દેસાઈ અનુવાદિત ટોલસોયની 23 વાર્તા નામનું અદ્ભુત પુસ્તક છે, નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત, અને આપને ટોલસોયમાં ખૂબ રસ પડેલો, તો એ આપ જીવનકથા જે લખી એ રસ કેવી રીતે પડ્યો, ટોલસોયને તમે કેવી રીતે મળ્યા? ટોલસ્ટોય અને ગાંધીજી વચ્ચે પત્રવ્યવહાર થયો છે ટોલસ્ટોયના છેલ્લા દિવસોમાં. રશિયાના સાહિત્ય સમ્રાટ ટોલસ્ટોય છેલ્લા દિવસોમાં 1908-9-10 આ ગાળામાં ગાંધીજી સાથે એમને પત્રવ્યવહાર થયો છે. ટોલસ્ટોયને મદ્રાસના આપણા એક દૈનિક પેપરના એ વખતના તંત્રીએ પોતાનો પેપરનો એક અંક મોકલ્યો અને સાથે લખ્યું કે બ્રિટિશરો અહીંયા કેટલો જુલમ કરે છે એ જુઓ અને તમે એ બાબતમાં કંઈક લખો, એમ ટોલસ્ટોયને લખ્યું. ટોલસ્ટોયે જવાબમાં લખ્યું કે અંગ્રેજોએ હિન્દુસ્તાન જીત્યું નથી, તમે એને આપ્યું છે, એમ લખ્યું. તમે એ વખતે 20 કરોડ કે 25 કરોડની વસ્તુ, તમે 20-25 કરોડ અને એ તો 1 લાખ પણ નહોતા હિન્દુસ્તાનમાં, તો એટલે તમે એને આપ્યું છે કે આ વાંચ્યું ને મેં ગાંધીજીનો પત્ર વાંચ્યો, મેં ટોલસ્ટોયનો જવાબ વાંચ્યો, મેં ત્યારે મને ટોલસ્ટોયમાં રસ પડેલો અને ટોલસ્ટોય વિશે લખવું જોઈએ એમ કર્યું. રશિયાના ત્યાં મુંબઈમાં એની કચેરી છે ત્યાં હું ગયેલો, જે પુસ્તકો મળ્યા એ ત્યાંથી મેળવ્યા. આ 23 વર્તાવાળો મેં મેળવ્યું હતું એ મેં જોયું છે અને આ બધું ભેગું કરીને લખ્યું. પણ આ જ્યારે આ વાત કરી છે ને ત્યારે તમે મને બીજી વાત યાદ આવે છે જે કહેવાની હતી પણ રહી ગઈ છે, અગત્યની વાત. પ્રકાશનો પડસાયો નાટક થયું, ફિલ્મ થઈ, પછી અમેરિકામાં રિચાર્ડ એટનબરોનું ગાંધી, ફિરોઝ ખાનનું આ મહાત્મા ગાંધી, મારું પુસ્તક પ્રકાશનો પડસાયો, અને ત્રીજું શ્યામ બેનેગલનું મેકિંગ ઓફ મહાત્મા કૃષ્ણ, એ ત્રણ અમેરિકામાં ન્યુયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટીમાં ત્રણના એક સાથે આમંત્રણ થયા. ગાંધીજીની જન્મ દિવસ કેવું કંઈક હતું. અમને લેખકોને બોલાવ્યા, પ્રકાશ ડાયરેક્ટરોને બોલાવ્યા, એક્ટરોને બોલાવ્યા. હું પણ ગયો હતો ત્યાં, ફિરોઝ ખાન મને લઈ ગયા હતા, હું પણ ત્યાં ગયો હતો. હવે અમેરિકાનો પાસપોર્ટ તો વિસા તો લીધો મેં. હવે અમેરિકામાં વિસા લીધા પછી વિપુલ કલ્યાણી આપણા લંડનમાં છે, વિપુલે મને લખ્યું કે તમે લંડન ઉતરજો, 8 દિવસ તમારે અમારી સાથે રોકાવ, અહીંયા આપણે તમારા 2-3 પ્રોગ્રામ કરીએ, તો અમારે અમે લંડનનો વિઝા લેવો પડે. ફિરોઝ ખાને મને કહ્યું કે અમેરિકાનો વિઝા તો મેળવી દઈશ અને આ લંડન યુકેનો વિઝા લેવા માટે તમે જઈ આવો. હું ને મારા પત્ની બે જણા ગયા એમ્બેસીમાં, ત્યાં બ્રિટિશ ઓફિસરો બધા લાઈન બંધ બેઠા હતા, 1, 2, 3, 4, એની સાથે એક એક આસિસ્ટન્ટ હિન્દુસ્તાન ભારતીય છોકરી એની મદદનીશ અને સામે અમે બધા. તો એક એક પછી બોલાવે, રણછોડભાઈ પટેલ, કે રણછોડભાઈ આવે અને એનો કંઈ સવાલ જવાબ કરીને રવાના કરે. પછી ઓતમ બેન એમ કહીને બધા ગુજરાતી જ મોટે ભાગે એક પછી એક આવે અને આ બધાને ઓફિસરો કંઈક પ્રશ્નો પૂછે, થપ્પો મારે અને જવા દે.
બરોબર આવ્યું. દિનકરભાઈ, દિનકરભાઈ ગયા. હવે દિનકરભાઈને પ્રામાણિકતાપૂર્વક કહું તો અંગ્રેજીમાં નથી ભણ્યા, ગુજરાતીમાં ભણ્યા છે. એટલે અંગ્રેજી આવડે ખરું, પણ એ અંગ્રેજો બોલે એવું ન સમજાય મને. એ અંગ્રેજો બોલે એના ઉચ્ચાર એવા કે અંગ્રેજી ફિલ્મ જોઉં ત્યારે મને મુશ્કેલી પડે. અંગ્રેજી પુસ્તક વાંચવામાં વાંધો ન આવે, બોલે એને ઉચ્ચાર મને સમજાય નહીં. તો આ ઓફિસરે મને બોલાવ્યો અને પૂછ્યું, મને સમજાણું નહીં. બેગ યોર પાર્ડન સર. પેલા એ ફરી વાર કહ્યું, પેલી છોકરીએ મને કહ્યું કે સાહેબ એમ પૂછે છે કે તમને જો અંગ્રેજી આવડતું નથી તો લંડન જઈને શું કરશો, તમે શું કામ જવું જોઈએ, તમને અંગ્રેજી તો આવડતું નથી. મેં કીધું, બેન તારા સાહેબને કે તમે 200 વર્ષ અમારી એક પણ ભાષા જણાવી વિના દેશમાં રહ્યા તો મને 4 દિવસ વાંધો આવશે ત્યાં. કહેતા કહેવાય ગયું. પછી મને ફાળ પડી, હવે મને નહીં આપ્યા. મેં નહીં આપ્યો તો કે મને મારા ઘરમાં જ નથી કાઢી મૂકવાનો, એના ગામમાં નહીં આવવા દે, નહીં જાઉં કીધું. લંડનમાં નહીં જાઉં તો મને મુંબઈથી નહીં કાઢી મૂકે. પેલી છોકરી કહે, સાહેબને એવું ન કહેવાય. અરે તું કહે ને કીધું, એ મને શું કરવાનું, બીજું કહે તું જા કે. એણે કીધું અને સાહેબ ખડખડાટ હસ્યો, એ ગુસ્સે ન થયો, ખડખડાટ હસ્યો અને મારો મને વિસા આપ્યો. ખૂબ ખૂબ આભાર નવજીવન ટ્રસ્ટના નિમંત્રણને માન આપી દિનકર જોશી મુંબઈથી પધાર્યા. સંસ્થા વતી હું એમનો ખાસ આભાર માનું છું. એમની આંગળી ઝાલી અને દિનકર જોશી પરિવારમાંથી નિખિલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નિખિલભાઈ, તમારો પણ ખૂબ આભાર માનું છું. અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, પરામર્શક કપિલ રાવલ અને શિલ્પા દેસાઈ ઉપસ્થિત છે. અમારી ટીમ જેના થકી આ નવજીવન ટોક્સ રૂપાળું છે એવા ભાવનાબેન, ધર્મેશભાઈ, મિલનભાઈ, મેહુલ, કિશન, પ્રતુલ્ય, હિમાંશુ અને મનવિતા, એમનો પણ આભાર માનું છું. અને આપ સૌનો આભાર માનું છું કે આપ મોટી સંખ્યામાં પધાર્યા અને આ કાર્યક્રમને માણ્યો. અમારા પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે 20% ડિસ્કાઉન્ટ સાથે. એ પુસ્તકોનો આપ લાભ લઈ શકો છો. જે મિત્રો પહેલીવાર પધાર્યા છે, દરવાજા પાસે એક ડાયરી છે, આપ આપનો વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવી શકો છો. તો વિતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક આપણને મળશે અને આવનારા કાર્યક્રમની વિગતો આપ સુધી પહોંચશે. એ સિવાય દરવાજા પાસે તમને એક વેબસાઇટ મળશે, ishabda.online/navjeevan/. એ વેબસાઇટ પર જશો તો નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત જેટલા પણ પુસ્તકો છે એ પુસ્તકોની ડિટેલ અને દરેક પુસ્તકના 1-2 પ્રકરણો તમે નિઃશુલ્ક વાંચી શકશો અને ત્યાં ખરીદીની લિંક પણ આપણને ઉપલબ્ધ થશે. આપ સૌ પધાર્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રી.